આવે ફરીથી શરૂ કરો પ્લીઝ. અયહંતો ભગવંત ઇન્દ્ર મહિષા સિદ્ધાશ્ચ સિદ્ધિસ્થિતા આચાર્યા જિન શાસનોન્નતિ કરા પૂજ્યાય ઉપાધ્યાય ઇતિદાંત સુપાઠકા મુનિવરા રત્નાચયા આરાધકા પંચૈતે પરમેશ્વરમ નમ કુરવંતુ મંગલમ કુરવંતુ હો મંગલમ. ગુરુ મારા અંતરનેયુગારો ગુરુ મારા અંતરનેયુગારો શરણે આવ્યો સ્વામી સ્નેહના સાગર જીવન પંથ ઉજાળો રે ગુરુ મારા અંતરનેયુગારો ચરમ ચક્ષુ તોય સદાય અંધાપો પ્રભુનો પંથ અજાણ્યો ચરમ ચક્ષુ તોય સદાય અંધાપો પ્રભુનો પંથ અજાણ્યો પડે પડે અને ગદ ગદ કંઠે પ્રેમથી કરું પુકારો રે ગુરુ મારા અંતરનેયુગારો આખી અવનીના તીરથોમાં ભટક્યો નદીએ નદીએ હું નાયો આખી અવનીના તીરથોમાં ભટક્યો નદીએ નદીએ હું નાયો મંદિરે મંદિરે દીપ જલાવ્યા લાજો ન સામો કિનારો રે ગુરુ મારા અંતરનેયુગારો જ્ઞાનના ગ્રંથો મે સેવ્યા નિરંતર યોગનો યોગ મિટાયો જ્ઞાનના ગ્રંથો મે સેવ્યા નિરંતર યોગનો યોગ ભક્તિના ભાવમાં પાન ભૂલ્યો તોય વીત
ज्ञान मन ना विकारो रे गुरु बारा अंतर ने आँख उगाड़ो मुंगो सुं बोलू ने मूर्खो सुमांगो पापी कहूं छू के तारो मुंगो सुं बोलू ने मूर्खो सुमांगो पापी कहूं छू के तारो मुझे पामर ने नजर तो किनारो मुझे पामर ने नजर तो किनारो गुरु कृपानो सहारो रे गुरु मारा अंतर ने आँख उगाड़ो गुरु मारा अंतर ने आँख उगाड़ो शरणे आयो स्वामी स्नेह न सागर जीवन पंथ उजाड़ो रे गुरु मारा अंतर ने आँख उगाड़ो गुरु मारा अंतर ने आँख उगाड़ो ओम जय जिनेंद्र आभार महेंद्र भाई बहुत सरस थैंक यू तक अपा बजाय हां ये आओ अजी बीजे लेवत लियो टाइम छे जी अच्छे का गिरीश भाई ना आवे ते चालू रख साहब ने ओके तो एक मिनट हो बीजे कोई ने लेवो हो तो क्यों कोई आयो हो तो कोई लेवो एवो कोई देखा तो नहीं है जी अनुभव चुना अनुभव से महेंद्र भाई महावीर लेता विदाय ए ए आवड़े से महावीर स्वामी लेता विदाय एक मिनट हो टाइम ओछो छे એટલે જલ્દી નક્કી કરવું પડશે ઓકે ઓકે તો હું જે હાથમાં આવી લઉં નહીં તો નહીં થાય ના 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 ત્રણ જ મિનિટ છે હવે हम मगन भये प्रभु ध्यान में हम मगन भये प्रभु ध्यान में बिसर गई दुविधा तन मन की बिसर गई दुई धातन मन की अचिरा सुत गुण गान में हम मगन भये प्रभु ध्यान में इतने दिन तू नाही पिछानो मेरो जन्म गयो अजान में इतने दिन तू नाही पिछानो मेरो जन्म गयो अजान में अब तो अधिकारी होय बैठे प्रभु अब तो यदि कारी होय बैठे प्रभु गुण अखे खजान में हम मगन भये प्रभु ध्यान में
गई सब ही हमारे गई दीनता सब ही हमारे प्रभु तुझ समकित दान में प्रभु तुझ समकित दान में प्रभु गुण अनुभव के रस आगे प्रभु गुण अनुभव के रस आगे आवत नहीं को मान मेरे हम मगन प्रभु गुण अनुभव चंद्रहास जो प्रभु गुण अनुभव चंद्रहास जो सो तो नहरे म्यान में वाचक यश मोह महारी वाचक यश कहे मोह मायरी जीत लियो है मैदान में जीत लियो है मैदान में हम मगन भये प्रभु ध्यान में हम मगन भये गुरु ध्यान में ओम नमो रियंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वज्रायाणं नमो लोये सब साहूणं येसो पंच नमुकारो सब पाव प्रणाशनो मंगलाणं च सर्वेशं परमं हवै मंगलम् अज्ञानतिमिरांधानां ज्ञानांजन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः जय जिनेंद्र गिरीश भाई जय जिनेंद्र लेट्स स्टार्ट द स्वाध्याय लेट गिरीश भाई हैव टाइम ओके आज रविवार तारीख 7/2020 पूज्य पन्यासी भगवंत श्री भद्रंकर विजय महाराज साहेब कृत आत्मोत्थान उपायो अने एमा मैत्री आदि भावना गुरुदेव नो वी आर ओके चिंतन अपने विचारी रहे छे वी गुड એમાં મૈત્રી ભાવના એ ચેપ્ટર છે અત્યારે બરાબર પાન નંબર 90 છે તમારી બુકમાં પાન નંબર 90 અને મૈત્રી ભાવના ચાલુ કરવાની છે રાઈટ એમાં એમણે શાસ્ત્રમાંથી એક શ્લોક અહીંયા ટાંક્યો છે કહ્યું નવી બુકમાં પાનું 61
જૂની પુસ્તક છે એમાં પાનું 90 છે, એનું શીર્ષક છે મૈત્રી ભાવના. યસ, એમાં એમને ચારે ચાર ભાવનાનો અહીંયા શાસ્ત્રની વ્યાખ્યાઓ કરી છે. શાસ્ત્ર પ્રસિદ્ધ મૈત્રી નિખિલ સત્વેશુ પ્રમોદો ગુણશાલીશુ મધ્યસ્થ વિનિતેશુ કરુણા સર્વદેહીશુ. પછી બીજી છે ધર્મકલ્પ મત્સેદા મૂલમ મૈત્રિયાદિ ભાવના યેન જ્ઞાતાન ચાભ્યસ્તાઃ સ તેષામ અતિ દુર્લભ. એટલે સર્વ પ્રાણીઓની વિશે મૈત્રી, નો એક્સેપ્શન. ગુણવાનોને વિશે પ્રમોદ, અવિનીતોને વિશે મધ્યસ્થ, તથા સર્વ દેહધારીઓને વિશે કરુણા. એટલે ચારની અંદર બેની અંદર તો સર્વ આવી ગયા, અને બીજા બેની અંદર સ્પેસિફિક જીવોનો ઉલ્લેખ કર્યો છે. તો આ ચાર મૈત્રીયાદી ભાવનાઓ ધર્મકલ્પ વૃક્ષનું મૂળ છે. ધર્મકલ્પ વૃક્ષ, કલ્પવૃક્ષ જે ચિંતવો તમે, એ તમારી જે જરૂરિયાત હોય એ તમને પૂરી પાડે. તો ધર્મ પણ એવો જ છે કે તમે જે વિચાર કરો, જે ઈચ્છો એ તમને આપે, મેળવી આપે. જેઓએ આ ચાર ભાવનાઓને જાણી નથી, તેનો અભ્યાસ કર્યો નથી, તેઓને ધર્મની પ્રાપ્તિ અતિ 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 દુર્લભ છે. બોલો, હવે આ શાસ્ત્ર વચન છે. આપણે તો જો આ ચાર ભાવનાઓને બરોબર આત્મસાત ના કરીએ તો આપણી જાતને આપણે ધર્મી કેવડાવી જ ન શકીએ. અથવા તો આપણે ધર્મ કરીએ છીએ એનો કોઈ મૂલ્ય જ નથી. જો કે છે એક વાત વારંવાર આવતી લાગે, ત્યારે કન્ફર્મ કરવી છે કે આમાં કોઈ જાતનો એક્સેપ્શન ના ચાલે. ના, આમાં એક્સેપ્શન છે જ નહીં. કેમ કે તમારો પ્રશ્ન જે આજે હતો ને, બધા જ ગુણસ્થાનકો, 14 ગુણસ્થાનકો, 12 ભાવનાઓ, 18 પાપસ્થાનક, 4 ભાવના મૈત્રી આદિ, આ બધી જ વસ્તુઓ તમે વિચારો ને તો સંકળાયેલી છે. બરોબર. અને પરેશજી ભગવંતના ચિંતનમાં અને શાસ્ત્રના દોહનમાં, શાસ્ત્રમાંથી જે કંઈ જે એમને પ્રાપ્ત થયું નવનીત, એમાં બે વસ્તુ એમણે ખાસ મૂકી. એક તો સર્વ જીવો પ્રત્યે મૈત્રી, કે એ વગર તો જીવ ધર્મની અંદર પ્રવેશ કરી શકતો જ નથી, તો મોક્ષ માર્ગમાં તો પ્રવેશ ક્યાંથી કરી શકે. અને બીજું, જિનેશ્વર ભગવાનની ઓળખ અને એમની ભક્તિ. એટલે ત્યાં એક બાજુ હૃદયની વિશાળતા છે, પ્રેમ સભર હૃદયની વિશાળતા છે, અને બીજી બાજુ એ હૃદયની અંદર જગતના સર્વ જીવોને સમાવી લીધા છે, અને ત્રીજું એ હૃદયપૂર્વકનું સમર્પણ પરમાત્મા અને પરમાત્માના શબ્દો, પરમાત્માની વાણી ઉપર. જ્યાં સુધી જીવન નથી આવતું ત્યાં સુધી સમ્યક્ત્વ શક્ય જ નથી. એટલે કોઈનો પ્રશ્ન હતો ને કે સમ્યક દર્શન તમે કહેતા હતા સહેલું છે. હા, સહેલું તો છે, પણ આ કરો તો સહેલું છે, આ ન કરો તો અનંત કાળે તમને પ્રાપ્ત થવું દુર્લભ છે. બરાબર. કરવાનું શું છે?
जगत ना सर्व तमारा हृदय ने विशाड़ता टूंक में हृदय में प्रेम भरो प्रेम थी तमारू कोई लूटी जवानू नहीं तमारू कोई बगाड़ी शकवानू नहीं तमारू कोई सुधारी शकवानू नहीं तो तमारो कोई शत्रु नहीं। आचारंग सूत्र की अंदर भगवान कहे छे कि तू ज तारो मित्र छे अने तू ज तारो शत्रु छे बीजू कोई नहीं। जगत ना सर्व जीवों की अंदर जड़ हड़तू जे चेतन छे ए चेतन प्रत्ये आपने मैत्री नो भाव होय अने क्यारे आवे आपने आपड़ा चैतन्य प्रत्ये श्रद्धा बेसे अने ए चैतन्य प्रत्ये मैत्री नो भाव जागे आपना मां त्यारे अवश्य आपने जगत ना सर्व चैतन्य प्रत्ये ए मैत्री नो भाव जागे समझाणो। हाँ जी माटे त्यां एम कहे छे कि तेओने धर्मनी प्राप्ति अति दुर्लभ छे और जो धर्म की प्राप्ति दुर्लभ हो तो बुद्धि की प्राप्ति तो कितनी दुर्लभ हो। बुद्धि એટલે સમ્યક્ત બરોબર પણ એ સેલી કેવી રીતે બને એનો ઉપાય ભી આપ્યો કે જેઓએ આ ચાર ભાવનાઓને જાણી અને અભ્યાસ કર્યો અને આત્મસાત કરી એમને માટે આ સહેલું છે। બરોબર मैत्री आदि आ चार भावनाओ जीव में धर्म पाम्या पहला विपरीत रीते जोड़ायेली होय छे अने धर्म पाम्या पछी ए स्वस्थान में जोड़ायेली होय छे एनु एनु पोतानु जे स्थान छे एने प्राप्त थाय छे। एटले के पहला केवल पोताना सुखनी चिंता केवल पोताना ज गुणोनो प्रमोद केवल पोताना ज दुखो प्रत्ये करुणा અને કેવળ પોતાના જ પાપો પ્રત્યે ઉપેક્ષા હોય છે। જો બહુ સહેલો ઉપાય અહીંયા બતાવી દીધો કાર્ય ચેન્જ એટલું જ કરવાનું છે કે મારા પ્રત્યે મને જેટલી મૈત્રી છે એટલી હું જગતના સર્વ જીવો પ્રત્યે ફેલાવું મારા સુખની હું ચિંતા કર્યા કરું છું એના બદલે બીજાના સુખોની પણ થોડી વિચાર કરું મૈત્રીને વ્યાખ્યા જે કરી પરહિત ચિંતા કેવળ હું પોતાના જ ગુણો ગાયા કરું એના બદલે બીજાના ગુણોને જોઈને એને પણ ગાઓ અનુમોદન કરો અને પોતાના દુઃખો પ્રત્યે करुणा नो भाव बीजाना दुखों प्रत्ये एवो दया भाव करुणा नो भाव ले आवो अने छेल्ले पोताना पापो पोताने पाप लागता नथी एम बीजाना पापो पण आपणने पाप न लागे अथवा एना पापोनी के एना दुष्कृत्योनी उपेक्षा करो। आपणे पण करीए छीए ने આપણે કઈ પાપ કર્યું હોય તો કેવું તરત જ એનું સમાધાન લઈ લઈએ છીએ। ધર્મ પામ્યા પછી સર્વના સુખ અને હિતની ચિંતા સર્વ ગુણીજનોના ગુણોનો પ્રમોદ સર્વ દેહધારી જીવોના દુઃખની કરુણા અને સર્વ પાપાત્માઓના પાપની ઉપેક્ષા હોય છે। મૂળ ધર્મની નિશાની છે જો હોય તો આપણામાં ધર્મ પરિણામ પામ્યું કહેવાય ન હોય તો ધર્મ પરિણામ પામ્યો નથી। વળી ધર્મ પામ્યા પહેલાની અવસ્થામાં પાછો એક પ્રશ્ન છે તો આપણે જો આમાં પ્રગતિ કરી શકીએ તો બધા ગુણો ખીલવા માંડે એક ગુણ જો સમ્યક્ત્વ થયો તો જીવના અનંત ગુણો એક સાથે સમ્યક્ત થાય છે ખીલે કે
तमे एक गुण प्रत्ये प्रयत्न करो बस। हूँ तमने एम कहूँ भगवान कहे छे कि तमे एक गुण प्रत्ये तमारो पुरुषार्थ करो चालू। एक गुण प्रत्ये लई लो, एक गुण तमने जे गमतो होय पण एम आत्मसात थवो जोईए, पूरेपूरो तमारा आत्मानी अंदर बेसवो जोईए, उतरवो जोईए ऊंडो। पछी जुओ बधा गुणों એને અનુસરશે અને આવશે, સમજાણું? હા જી, બળી ધર્મ પામ્યા પહેલાની અવસ્થામાં બીજાઓ પોતા પ્રત્યે મૈત્રી ધારણ કરે, આપણે એમ છે ને કે બધા મને મિત્ર ગણે, પોતાના ગુણોને જોઈને બીજા આનંદ પામે, ઈચ્છીએ ને આપણે એવું? પોતાના દુઃખો પ્રત્યે બીજા કરુણા ધારણ કરે, દુઃખો ગાઈએ છીએ ને આપણે, એમ ગુણો ગાઈએ છીએ એમ દુઃખો ગાણીએ છીએ, અને પોતાના પાપાચરણ પ્રત્યે બીજા માધ્યસ્થ ભાવ રાખે, બધા મને એક્સક્યુઝ કરી દે, બધા મને માફ કરી દે, મેં પાપ કર્યું છે, પણ બધાની માફી ચાહું છું, બધા મને માફ કરી દે, એવી ભાવના જીવમાં સતતપણે ચાલુ હોય છે, ક્યારે? ધર્મ પામ્યા પહેલા। એનો અર્થ શું થયો કે આ હોય ત્યાં સુધી ધર્મ પામાય નહીં, ધર્મ પામ્યા છીએ એમ કહેવાય નહીં, ખ્યાલ આવે? અને ધર્મ પામ્યા પછી તે બીજાઓ પ્રત્યે મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થને ધારણ કરે છે। પહેલું જે આપણે વાત કરી, બીજાઓ પ્રત્યે જે આ ભાવ ધારણ કરે છે, એને શાસ્ત્રકારો આર્તર રૌદ્ર ધ્યાન કહે છે, અને બીજાને ધર્મ શુક્ર ધ્યાન કહે છે। બોલો, બરાબર? પેલા બે હે છે ને બીજા બે ઉપાધે છે, પછી એક દ્રષ્ટાંત આપ્યું છે, ક્ષયના રોગીને જેમ વસંતમાલતી, સુવર્ણ, લોક, અભ્રક વગેરે રસાયણો પુષ્ટિ આપે છે, તેમ આ મૈત્રી આદિ ચાર ભાવનાઓ અતિ આર્ધ અને રૌદ્રાદિ અશુભ ધ્યાનોથી થતા આંતરિક ક્ષય રોગનો નાશ કરી ધર્મ ધ્યાન રૂપી રસાયણ વડે આપણા આંતરિક દેહને પણ પુષ્ટ કરે છે। ખંડિત થયેલી ધ્યાનની ધારાને આ ભાવનાઓ ફરીથી જોડી આપે છે। ક્યારેક ક્યારેક તમે ધ્યાનમાં બેસો અને ધ્યાન તમને લાગે, અને ક્યારેક તમને ધ્યાન ન લાગે, તમારી ધ્યાનની ધારા કદાચ ખંડિત થઈ હોય, ત્યારે પણ આ ભાવના ભાવવાથી આપણે એ ખંડિત થયેલી ધ્યાનની ધારા પણ પાછી અકબંધ થઈ જાય છે। હવે મહત્વનો પ્રશ્ન કરે છે, એક પ્રશ્ન ઉભો થયો છે દીપિકાબેનને। હા જી, બોલો દીપિકાબેન। ગિરીશ, કોઈ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન નો ડિફરન્સ અને કેવી રીતે એમાંથી બચવાનું થોડું સમજાવશો? ભલે, અહીંયા ધ્યાન એટલે શું એની વાત કરે છે એમ આવી જશે। આર્ત ધ્યાન એટલે આપણને વર્તમાનમાં જે અનુકૂળતાઓ સાંપડી છે, મળી છે, તે પ્રથમ રહે, કાયમ રહે, અને જે નથી મળી તે અનુકૂળતા આપણને મળે એમ ઈચ્છવું, એ આર્થ ધ્યાન છે। પછી જે પ્રતિકૂળતા અત્યારે છે તે કેમ ચાલી જાય તથા ભવિષ્યમાં આવી પ્રતિકૂળતા કદી ન આવે તેવું ઈચ્છવું, તે આર્થ ધ્યાન છે। સમજાણું?
आवा अर्थ ध्यान उग्र बनी हिंसा असत्य चोरी वगैरह ने वारंवार परंपरा में परिणमे त्यारे ते रौद्र ध्यान कहवाय छे। आज अर्थ ध्यान जारे उग्र बने त्यारे ए रौद्र ध्यान में परिणमे। એટલે આર્થ ધ્યાન જ રૌદ્ર ધ્યાનનું મૂળ કારણ છે મેં કીધું ને આપણને જે અનુકૂળતાનો રાગ અને પ્રતિકૂળતાનો દ્વેષ એ અર્થ ધ્યાન છે બરાબર અને એ જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે એ રૌદ્ર ધ્યાન છે એમાં તમે કોઈ તમને એમાં તમારી અનુકૂળતામાં વિઘ્ન કરતા આવે એના પ્રત્યે તમે ક્રોધ કરો એ રૌદ્ર ધ્યાન છે તમને અંદરથી તીવ્ર દ્વેષ ઉત્પન્ન થાય અણગમો ઉત્પન્ન થાય તમારી અનુકૂળતાને ખંડિત કરનાર પ્રત્યે તમને દ્વેષ ઉત્પન્ન થાય અને અંદરથી ક્રોધ ઉત્પન્ન થાય અને પછી એને વ્યક્ત કરો તમે એ રૌદ્ર ધ્યાન છે તમારી પ્રતિકૂળતાઓમાં જે નિમિત્ત બને છે મને એવું લાગે છે કે આણે બધી પ્રતિકૂળતાઓ ઊભી કરી એ જીવ પ્રત્યે તમને અંદરથી ક્રોધ આવે અંદરથી તમને તીવ્રપણે ક્રોધ આવે અને પછી બહાર એને વ્યક્ત કરો તમે એ રૌદ્ર ધ્યાન છે મૂળમાં અનુકૂળતા નો રાગ અનુકૂળતાઓ ગમે છે અને પ્રતિકૂળતાનો દ્વેષ એટલે પ્રતિકૂળતા નથી ગમતી આ અર્થ ધ્યાન છે આ કાયમ માટે મને રહે અનુકૂળતા અને ક્યારેય બી પ્રતિકૂળતા ન આવે એવો જે ભાવ એ અર્થ ધ્યાન છે સતત તમે એ ઈચ્છા જ કરો તમને જે પ્રતિકૂળ અનુકૂળતા મળી હોય ને શરીરની અનુકૂળતા શરીરની સ્વસ્થતા નિરોગીપણું બધા તમને ખમા ખમા કરે બધા તમારી માટે ખૂબ ખૂબ સેવા કરે તમારી આ બધી પ્રતિ અનુકૂળતાઓ છે ને દેહ માટેની તમારા માટેની અને તમને જો ગમે તો એ અર્થ ધ્યાનનો પ્રકાર છે અને કોઈ પણ પ્રતિકૂળતા આવી તો એ પ્રતિકૂળતા પ્રત્યે તમને જે દ્વેષ થાય કે ક્યારે જાય કેમ કરીને જાય અને એમાં જે નિમિત્ત હોય એ પ્રતિકૂળતાઓમાં એના પ્રત્યે તમને અત્યંત ક્રોધ આવે અંદરથી દ્વેષ ઉત્પન્ન થાય એ રૌદ્ર ધ્યાન છે સમજાણો એટલે એમાં ગિરીશભાઈ મૂળ અપેક્ષા આપણને બીજા તરફની અપેક્ષા અથવા તો આપણી સાથે જે બની એની અપેક્ષા ઊભી થતી હોય એ બીજા પ્રત્યેની અપેક્ષા આપણે એટલા માટે રાખીએ છીએ કે મને અનુકૂળતા ગમે છે પ્રતિકૂળતા નથી ગમતી માટે તો આપણે બીજા પાસેથી શું અપેક્ષા રાખીએ છીએ કે મને અનુકૂળ રહે મને પ્રતિકૂળ ના થાય અને એવું તો આપણે પુણ્ય હોય તો મળે પુણ્ય ન હોય તો ન મળે એને એનો વિચાર નથી કરતા આપણે કે મારું પુણ્ય ઓછું પડે છે માટે કોઈ મને અનુકૂળ નથી થતું એના બદલે આપણે એ અન્ય વ્યક્તિનો કે અન્ય પદાર્થનો આપણે દોષ કહીએ છીએ એ આપણો દોષ છે એ આપણો વાંક છે સમજાણો એટલે ત્યારે જ એમાં ચારે ભાવના આવી જાય ને કે એનો વિચાર આવી જાય એક ભાવના તમે આત્મસાત કરો ને તો ચારે ભાવના તમને આત્મસાત થઈ જાય બરાબર ચાર માંથી કોઈ પણ ભાવના તમે લ્યો પણ એને આત્મસાત કરો બરાબર છે તો ચારેય ભાવના તમને આત્મસાત થઈ જાય બરોબર બરાબર ધર્મ ધ્યાન પેલા અર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન ની વાત કરી
अंकल एक प्रश्न दो। हाँ जी अंकित, अंकल आमा जो अपने शुभना साधनों भी अत्यारे मड़िया छे स्वाध्याय सामायिक वगैरह एनी अनुकूलता तो ते भविष्य में इच्छवी ते पण आर्तध्यान थई जाय। प्रश्न बहुत सरस छे। धर्मनी अनुकूलताओ जे मळी छे ए अनुकूलताओ मळी छे ए आपणी कायम माटे टकी रहे एवुं इच्छुं એવું ઈચ્છું એ અર્થ ધ્યાનનો એક પ્રકાર જરૂર છે, પરંતુ એવું ઈચ્છું કરતાંય એનો હું વિશેષ કરીને લાભ લઈ અને મારા આત્માનું કલ્યાણ કરું એવો જો ભાવ આવે તો એ અર્થ ધ્યાન નથી, ધર્મ ધ્યાન છે। ઓકે, સમજાણું જી અંકલ, સૂક્ષ્મ છે આ વિચાર વિચારવાનું। ચોક્કસ, મને આ બધું મળ્યું છે ને એનો મારે મારા આત્મ કલ્યાણ માટે ઉપયોગ કરવો છે, બરોબર, એ પુણ્યનો ઉદ્દેશ, સમજાણું જી, હવે પુણ્યનો ઉદય, હવે એ પુણ્યનો ઉદય મારો કાયમ રહે એવું ઈચ્છું એ અર્થ ધ્યાન છે। પણ આ પુણ્યના ઉદયને હું મારા આત્માના કલ્યાણ માટે ઉપયોગ કરું તો એ આર્થિક ધ્યાન નથી, એ ધર્મ ધ્યાન છે। અને એમ કરવાથી તમારો એ પુણ્ય તમારું ત્યાં બેવડાય છે, એટલે તમારે પુણ્યની અપેક્ષા ના રાખવી પડે, પુણ્ય તમારે ઈચ્છવું ના પડે। તમે શું કર્યું, પુણ્યને પ્રત્યે પ્રબોધ ભાવના રાખી એને ભલું ઈચ્છ્યું, શેના માટે, તમારા આત્માના કલ્યાણ માટે, અને આત્મ કલ્યાણ માટે તમે ઈચ્છ્યું, કેમ કે પુણ્યથી જે સાધનો મળ્યા એનાથી હું આત્મ કલ્યાણ કરી શકું છું એવું જે તમે વિચાર્યું તો એ આર્થિક ધ્યાન માટે ધર્મ ધ્યાન દે। પણ પાછું એમ વિચારો કે આવું ને આવું મને મળ્યા જ કરે તો એ આર્થિક ધ્યાન બની જાય। વિચારવાનું શું છે ત્યાં, કે આ જે મળ્યું છે એને એનો હું સદુપયોગ કરીને વધુ ને વધુ આત્મકલ્યાણ કરી શકું તો એ ધર્મ ધ્યાન છે। થેન્ક યુ। માત્ર સાધનની જે અપેક્ષા રાખીએ અને જે સાધ્ય જે છે એ પ્રત્યે જો દુર્લક્ષ સેવાય તો અર્થ ધ્યાન છે જી। એના બદલે સાધન મને સાધ્ય માટે મળ્યા છે, સાધ્યની પૂર્તિ માટે મળ્યા છે એવું ઈચ્છવું એ ધર્મ ધ્યાન છે જી। ખ્યાલ આવ્યો જી અંકલ, થેન્ક યુ। આ બહુ સૂક્ષ્મ વિચારધારા છે પણ એનાથી બહુ વિચારવાનું જી, તો ખ્યાલ આવશે। થેન્ક યુ। ધર્મ ધ્યાન એટલે જીવાદી તત્વોની કર્મના સ્વરૂપની અને પંચાસથી કાયમ એ લોકના સ્વરૂપની વિચારણા કરવી હતી, તો આમાં નવ તત્વ આવી ગયા બરોબરના પૂરેપૂરા, તો ધર્મ ધ્યાનની અંદર નવ તત્વનો વિચાર કરવો એ ઉત્તમ પ્રકારનું ધર્મ ધ્યાન છે। આ ધર્મ ધ્યાન જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે જે આત્માનો અનુભવ થાય છે તેનું જ નામ શુક્ર ધ્યાન છે। ખ્યાલ આવ્યો? આમ કરતા 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 આ ધર્મ ધ્યાન કરતા એ ધર્મ ધ્યાનની પરાકાષ્ઠાએ જીવ પહોંચે એ શુક્ર ધ્યાનમાં પરિણમે છે, અને શુક્ર ધ્યાનમાં પરિણમે એટલે એ જ મતિ જ્ઞાનનો ઉપયોગ કેવળ જ્ઞાનમાં પરિણમે। ખ્યાલ આવ્યો? અને જૈન પ્રવચન એટલે કે પરમાત્માની વાણી અહિંસા અને ક્ષમામય હોવાથી મૈત્રીમય છે, અહિંસા વગર મૈત્રી નથી, ક્ષમા વગર મૈત્રી નથી, તો મૈત્રીની અંદર આ બે મહત્વના મુદ્દા છે, અહિંસા અને ક્ષમા।
વળી તે અનેકાંતમય હોવાથી અનેકાંતમય હોવાથી ત્યાં આગ્રહ નથી કોઈ જાતનો, કોઈ દુરાગ્રહ નથી, કોઈ હઠાગ્રહ નથી, કોઈ મતાગ્રહ નથી, કોઈ વ્યક્તિ રાગ નથી. સમજાય છે? આમાં એટલે તેમાં સર્વ નયોને સાપેક્ષપણે પોતપોતાના સ્થાને, દરેક નય પોતાના સ્થાને સાચો છે, પણ જ્યારે બીજા સ્થાને જાય ત્યારે એ નય ત્યાં કામ ન લાગે. પોતપોતાના સ્થાને સમાન સ્થાન આપવામાં આવે છે દરેક નયને. કોઈ એક નય કે એક દ્રષ્ટિબિંદુ ઊંચું પણ નથી ને નીચું પણ નથી, તેની જગ્યાએ સર્વશ્રેષ્ઠ છે, બીજાની જગ્યાએ તે યોગ્ય નથી. ખ્યાલ આવે છે? માં હોય એને માં જ કહેવાય, એને તમે પત્નીની જગ્યાએ ના મૂકી શકો કે બહેનની જગ્યાએ ના મૂકી શકો. પત્ની હોય એની પત્નીની જગ્યાએ, આ જેમ જેમ જે જે યોગ્ય હોય તે પ્રમાણે તેમને મુકાય. આ સર્વનય સાપેક્ષ વાત થઈ. આ સર્વનય સાપેક્ષતા એ પણ મૈત્રીનો જે પ્રકાર છે એમ કહી શકાય. કેમ કે જ્યાં જ્યાં તમે જે જે વસ્તુને જે જે પ્રમાણે જ્યાં યોગ્ય છે ત્યાં મૂકો, એટલે આપોઆપ મૈત્રી આવી ગઈ. કોઈ જીવને તમે એનું જે સ્થાન હોય એના કરતાં બીજા કોઈ સ્થાને મૂકો તો ઓબ્વિયસલી એ મૈત્રીનો નાશ થાય છે, મૈત્રી નથી ત્યાં. પણ એ જે જ સ્થાન એનું યોગ્ય હોય તે જ સ્થાને તમે મૂકો એને, તો એની પ્રત્યે મૈત્રીનો ભાવ જાગૃત રહે છે, માટે એ મૈત્રી છે. હવે અહીંયા એક અનેજી મહારાજે એક ઉક્તિ આપી છે પુરુષાર્થ માટે. પાપ નિવૃત્તિનો કોઈ પણ ઉપાય, કીધું ને પંચસૂત્રકારે, દુઃખના મૂળની અંદર, અરે સંસારના મૂળની અંદર જે ત્રણ મુદ્દા આપ્યા કે સંસાર એટલે શું, દુઃખરૂપ, દુઃખનો આધાર અને દુઃખની પરંપરા, એમ કીધું ને ત્યાં. તો એ કેવી રીતે નાશ થાય એનો, તો ત્યારે એમ કહે છે કે શુદ્ધ ધર્મથી. તો શુદ્ધ ધર્મ કેવી રીતે પ્રાપ્ત કરવો, કે પાપ નાશથી, પાપની વૃત્તિ અને પ્રવૃત્તિના નાશથી. તો પાપના નાશ કે પાપની નિવૃત્તિ નો કોઈ પણ ઉપાય સહજ હોતો નથી. તો ત્યાર પછીનો જે છે નિયમ અથવા તો જે પગલું, એ પાપ અકર્ણનો નિયમ છે. તો આ બંને વસ્તુ અઘરી તો છે જ, એના પર ઉપાય બતાવે છે જે પુરુષાર્થ જોઈએ તે. તો કે એના માટેનો પ્રત્યેક ઉપાય બે વસ્તુ ઉપર નિર્ભર છે. એક, તમારો પ્રયત્ન, એ બાજુનો પ્રયત્ન સાધ્ય છે, અને બીજું સમય સાપેક્ષ. એટલે કે દરેક વસ્તુની અંદર એનો જ્યારે સમય પાકે ત્યારે તમને એ પ્રાપ્ત થાય છે. એટલે ત્યાં એમ પણ મૂક્યું કે જ્યારે તમારા જીવનમાં આ બનવાનું હોય ત્યારે જ તે બને છે, એટલે એને ત્યાં ભવિતવ્યતાનો આશરો કીધો.
પણ ભવિતવ્યતાનો આશ્રય ક્યારે લેવાનો? તો કે પુરુષાર્થ પૂરેપૂરો કર્યા પછી જ્યારે પરિણામ ના આવે ત્યારે જ ભવિતવ્યતાનો આશ્રય લેવાનો, તે પહેલા નહીં. જ્યારે જે વસ્તુ બનવાની હોય ત્યારે તે વસ્તુ બને છે, એ સમયે બને છે, તે નિમિત્તથી બને છે. એટલે આપણા બધા શાસ્ત્રોની અંદર પરમાત્માની વાણી જ્યારે સદર્મ સ્વામી જંબુ સ્વામી પોતાના શિષ્ય જંબુ સ્વામીને કહેતા હોય છે ત્યારે એમાં એક અગત્યનો મુદ્દો ત્યાં દરેક એમની વાંચનામાં આવે કે તેનમ સમયનમ તેનમ કાળે, તેનમ કાળેનમ તેનમ સમયનમ, તે કાળ અને તે સમયને વિશે. એટલે જે હું તેને કહું છું એ સમય સાપેક્ષ છે, એ ઘણી વાર જોયું દેખાય છે, નિરપેક્ષ નથી. આ સમયે આ વસ્તુ આમ છે, બીજા સમયે એ વસ્તુ બીજી રીતે છે. તો તું આ સમયે તું આ વસ્તુને આ રીતે સ્વીકારે તો એ સત્ય છે, બીજા સમયે સ્વીકારે તો એ મે બી ઇટ ઇઝ નોટ. માટે દરેક વસ્તુને દરેક સમયે પ્રમાણે એને અવલોકન પણ કરવાનું અને મૂલ્યાંકન પણ કરવાનું. એટલે ધીરજ અને સહિષ્ણુતા ને, હા, એટલે ત્યાં તિતિક્ષા બતાવી. બરાબર, ધર્મના ધર્મની પ્રાપ્તિ માટે એક ગુણ છે તિતિક્ષા. જી, તમે અપેક્ષા રાખો પણ જો તમારી પાસે તિતિક્ષા ના હોય તો તમે અર્ધ ધ્યાન ચાલે જાઓ. મને ધર્મની પ્રાપ્તિ થાય એવી અપેક્ષા રાખીએ આપણે, પણ જો જલ્દી પ્રાપ્ત ન થતો હોય અને આપણી ધીરજ ન રહે ત્યાં, તો આપણે અર્ધ ધ્યાનમાં ચાલે જઈએ. માટે ત્યાં તિતિક્ષા એ બહુ જરૂરી છે ત્યાં. બરોબર, એટલે સહન બી કરવાનું છે અને સમય પ્રમાણે એની રાહ પણ જોવાની છે. બરોબર, એ ભવિતવ્યતાનો સિદ્ધાંત લાગુ પડે છે. જો કે બધી સાધના સુખમય તો છે જ, આમે પણ સમય સાપેક્ષ સમજાય ને જયારે ત્યારે જીવને અર્થ ધ્યાન ન થાય. બરોબર, એ તો શું થાય કે મેં આટલી બધી સાધના કરી મને કેમ કઈ પ્રાપ્ત થતું નથી, એટલે છોડી દેવાનું મન થાય ક્યાં તો, કાં તો કઈક બીજી દ્રષ્ટિ બીજા માર્ગે જવાનું મન થાય. એમાં તમને ખ્યાલ હતો યોગાનંદ નામના એક યોગી થઈ ગયા નોટ ટુ લોંગ એગો, 101 વર્ષ થયા હશે, કદાચ નામ બી સાંભળ્યું હશે તમે યોગાનંદનું. અહીંયા સાન્ડિયોગોમાં પણ એમનો આશ્રમ છે અને અહીંયા માલિબોમાં પણ એમનો આશ્રમ છે યોગાનંદનો. એ યોગાનંદ માટે એમ કહેવાય છે કે એમના ગુરુ પાસે બહુ નાની ઉંમરમાં એ ભણવા ગયેલા, શીખવા ગયેલા, યુક્તેશ્વર એમના ગુરુનું નામ. હવે અમને એટલી બધી ઉતાવળ કે મને જલ્દી જલ્દી બધું શીખી લેવું છે, ભણી લેવું છે અને મારે યોગી થઈ જવું છે, અને એટલે અને યુક્તેશ્વરને પદ્ધતિસર શીખવાડવાનું. તો આમને કંઈ ધીરજ રહી નહીં, એટલે એક દિવસ ગુરુને પૂછ્યા વગર નીકળી પડ્યા, છોડી દીધા ગુરુને, બીજા ગુરુઓની શોધમાં, બીજી જગ્યાઓની શોધમાં ભટક્યા ઘણો થોડો વર્ષો, પણ બધે જોયું કે ક્યાંય મેળ ખાયો હતો નહીં, બધે કાગડા બધે કાળા જ હતા. પણ એમને રિયાલાઇઝ થયું કારણ કે એમનો પુણ્યનો ઉદય હતો, ઘણા લોકોને રિયાલાઇઝ થતું નથી, બીજે ભટકે છે અને પછી પાછા સાચા મૂળમાં આવવાનું એમને સૂચતું નથી. તો એમને પછી સૂચ્યું, વિચાર્યું કે મારા જે ગુરુ હતા એ જ બરોબર હતું,
એમની પાસે જ મારે ફરીવાર જવું છે. તો પાછા આવ્યા ગુરુ પાસે. ગુરુ પાસે આવીને પાછા આવીને એમને પગમાં પડ્યા. તો ગુરુએ તો પછી એમને શરૂ કર્યું અભ્યાસ બીજે દિવસે. તો યોગાનંદ થોડા દિવસો ત્યાં એમને એમ થયા કરે છે કે ગુરુ મને કેમ કંઈ કહેતા નથી. હું આટલું એમને પૂછ્યા વગર રાતોરાત ભાગી ગયો અને આટલા વર્ષો રખડીને આવ્યો તો એ મને ગુરુ કહેતા નથી. ક્યાં પટકા કહેતો હતો, કેમ આવી રીતે પૂછ્યા વગર ચાલી ગયો, એક શબ્દ બોલતા નથી. અને પાછું એમનો જાણે તાર જોડી દીધો મારી સાથેનો અને પાછું મને માર્ગ ઉપર લાવી ગયા, આવ્યા લાવ્યા અને બોધ આપવા માંડ્યા, શિક્ષા આપવા માંડી. એક દિવસ એમનાથી રહેવાનું નહીં. એ પૂછે છે ગુરુદેવને કે ગુરુદેવ તમે મને કેમ વઢતા નથી, કેમ મને ઠપકો આપતા નથી, તમને છોડીને હું તમને પૂછા વગર ચાલ્યો ગયો. તો ત્યારે ગુરુ એક જ વાક્ય બોલ્યા કે ગુરુના ની કૃપાને ગુરુની દયાને કિનારા નથી હોતા, એમની કૃપાની નદીને કિનારા નથી હોતા. એટલે એ વહ્યા જ કરે. તું અહીંયા તો ત્યારે તારા ઉપર એ કૃપા વહેતી હતી, તું બારે ગયો તો ત્યારે પણ આ જ કૃપા વહેતી હતી અને એને એ જ કૃપાએ તને અહીંયા પાછો લઈ આવ્યો છે. તો તને શું બોલું, તને શું ઠપકો આપું. અને સેમ થિંગ હેપન આપણા શાસ્ત્રમાં જે કથાનક આવે છે, તમને ખ્યાલ આવે તો સાહેબજીનું આ બહુ ફેવરેટ કથાનક છે અરણિક મુનિનું. સેમ થિંગ હેપન, એમને બી એટલી ઉતાવળ હતી પામવાની, એટલે ગુરુને મૂકીને ચાલી નીકળ્યા હતા અને એમાં ફસાઈ ગયા. પછી એમની મા સાધ્વીજી, ભગવાન સાધ્વીજી મહારાજ હતા, એ નીકળે છે અને આ સાંભળે છે. આ એ બધી કથા તમને ખ્યાલ છે. પાછા આવે છે ગુરુના ચરણોમાં મસ્તક મૂકી અને ગુરુના માથા ઉપર હાથ મૂકે છે અને પછી તો તરત જ સાધના માર્ગે દોડવા જ માંડ્યા છે અને સંતાનો લઈ લે છે. ધગધગતી શિલા ઉપર અરણિક મુનિનું ગુફા છે ત્યાં. સમય શિખર જાઓ ને તમે તો તમે કદાચ જોઈ હશે અરણિક મુનિની ગુફા, ત્યાં સાધના કરતા હતા. એટલે દરેક વસ્તુ સમય સાપેક્ષ છે. તમને ઉતાવળ હોય, ગુરુને પણ ઉતાવળ હોય કે તમે જલ્દી પામી જાઓ, પણ જે સમય તમે પામવાનો તે સમય જ તમે પામો, એમાં ઉતાવળ ન ચાલે. બરોબર. માટે એ કહે છે કે પ્રયત્ન બધા જ ઉપાયો પ્રયત્ન સાધ્ય છે. એટલે પ્રયત્ન તો તમારે કરી જ જવાનો, પણ સમય સાપેક્ષ છે, એના સમય એ પરિણામ આપે. બરોબર. બરોબર. હવેનું ચેપ્ટર છે મૈત્રીનું મંગળ ગાન. મૈત્રી મૈત્રીનું મંગળ ગાન એમાં કહે છે, જો ચાર ભાવનામાં એમ બતાવ્યું ને કે સર્વ જીવો પ્રત્યે મૈત્રી અને સર્વ જીવો પ્રત્યે કરુણા, પરંતુ ગુણીજનો પ્રત્યે પ્રમોદ ભાવના અને અવિનિત પ્રત્યે મધ્યસ્થ ભાવના. હવે તમે જો ગુણીજનો પ્રત્યે મધ્યસ્થ રહો તો આપણે ગુનેગાર છીએ, અને દુઃખી પ્રત્યે મધ્યસ્થ રહીએ તો હૃદય શૂન્ય બનીએ છીએ. ખ્યાલ આવ્યો? ક્યાં શું યોગ્ય છે,
જ્યાં જે યોગ્ય છે એ જ આચરવાનું. આવી બુદ્ધિ જ્યાં સુધી હોય ત્યાં સુધી આપણે અજીવ જેવા શરીરમાં જીવની બુદ્ધિવાળા રહીએ, એટલે કે જળ જેવા રહીએ. એમનો શબ્દ સરસ વાપર્યો છે, અજીવ એવા શરીરમાં જીવની બુદ્ધિવાળા રહીએ. અજીવ એટલે જળ, જળ એવા શરીરની અંદર એના જેવી બુદ્ધિવાળા આપણે રહીએ, એટલે જળ જેવા. જેવી લાગણી ઘરના દુઃખી પ્રત્યે છે તેવી લાગણી જગતના દુઃખી જીવો પ્રત્યે થવી જોઈએ. જો ન થતી હોય તો કંઈક ખૂટે છે એ નક્કી છે. તમને વિનોબા ભાવેનું દ્રષ્ટાંત આપ્યું તમે, બરોબર ને? માનું યાદ છે ને? ના, ફરી કે. વિનોબા ભાવને નાના હતા જ્યારે, ત્યારે એમના ઘરે બાકીના એમના સગાવાળામાંથી ચાર પાંચ છ બાળકો પણ એમની સાથે ભણવા રહેતા હતા. એમની માં બધાને સાથે જમવા બેસાડે અને પીરસે બધાને, એમાં ગરમ ગરમ રોટલી બનાવે તો ક્યારે પણ પહેલી ગરમ રોટલી વિનોબાને ના આપે, પહેલાં બધા બીજાઓને આપે ગરમ રોટલી, પછી વિનોબાને આપે. એ કોઈ વિનોભાઈ નાના હતા ને, ફરિયાદ કરીએ કે માં તું આવો પક્ષપાત કેમ કરે છે? માં કે જે દિવસે મને તારા પ્રત્યે જેટલો પ્રેમ છે એટલો પ્રેમ હૃદયમાં આ બીજા બાળકો પ્રત્યે આવશે ત્યારે પહેલી ગરમ રોટલી તને મળશે. આ પોતાની કઠોર સાધના હતી એની માની, અને આ સંસ્કાર વિનોબાને મળેલા. સમજાય છે? આનું નામ મૈત્રી, બરોબર? જો જેવી લાગણી ઘરના દુઃખી પ્રત્યે છે તેવી લાગણી જગતના દુઃખી જીવો પ્રત્યે થવી જોઈએ. જો ન થતી હોય તો કંઈક ખૂટે છે તે નક્કી છે. પરહિત ચિંતાનો ભાવ ન હોય તો મિથ્યાત્વરૂપી આશ્રવ આવે છે. હવે શું થયું બોલો? એનો અર્થ, જો સમ્યક્ત્વની પ્રાપ્તિ કરવી હોય તો સહેલામાં સહેલો રસ્તો જો કોઈ હોય તો પરહિત ચિંતા, બીજા માટે મરી છૂટો, બીજા માટે કરી છૂટો, બીજા માટે જે કંઈ થાય તે કરો. સમ્યક્ત્વ નજીક આવશે એને કારણે સ્વાર્થ ભૂલાતો જાય ને, સ્વાર્થ નિર્મૂળ થઈ જાય. સ્વાર્થ ટકી જ ના શકે પરાર્થની સામે, સ્વાર્થ ટકી ના શકે, અને સ્વાર્થ હોય ત્યાં સુધી પરાર્થ સંભવી શકે નહીં. અને એવા પરાર્થ રસિયા બન્યા વગર આપણને પ્રાપ્તિ થઈ ના શકે. બોલો. સરળ ઉપાય છે, આટલો સરળ ઉપાય જ્ઞાનીઓ આપણને બતાવે છે અને ખબર નહીં આપણને કેમ આટલો અઘરો લાગે છે. સમય સાપેક્ષ છે એવું વિચારો ને આપણે મજાક, જ્ઞાની આપણને એમ કે બહાર નથી કાઢતો. હા, નહીં તો આપણા માટે બહારનું થઈ ગયું, અનાયાસે યાદ આવી ગયું. હા, તો આપણે તો આ આવતીકાલે નહી, આજે જોઈએ છે મને, આજે નહી અત્યારે જોઈએ છે મને. પણ તો હાથે ધ્યાન નથી જવાનું ને, એને માટે કંઈક કરો સાહેબ. એમ બરાબર તો સાહેબ કે તું સમર્પણ થા, તો સમર્પણ ની અંદર પણ આવી જાય છે આપણને, માટે સમર્પણ થતું નથી. પણ વગરનું જે સમર્પણ એ સમર્પણ છે. મને વ્યાખ્યા બહુ ગમે છે, નિર્વિકલ્પ, કોઈ વિકલ્પ ની નિતહત્તિ કરો. નિતહત્તિ થતી જ નથી આપણને. એક નૌકાર મંત્રની સાધના આપી હોય તો આપણને ખાલી નૌકાર મંત્રની સાધના આપી સાહેબ, પણ હું તો ઘણું બધું આગળ વધેલો છું, ઘણા બધા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો,
मुख तारा ये शास्त्रों ने ऊपर देवा सड़ी मुख तारी ये धर्म क्रिया ऊपर देवा सड़ी आ तू कर आ गुरु आज्ञा से ये करो गुरु गौतम स्वामी जरे चार वेद ने चौद पुराण ज्ञाता हता आखा भारत ती वक्त सर्वश्रेष्ठ विद्वान तरीके पंकाया हता भगवान पास ये अभिमान लेने आया था भगवान ने जोता नी साथे ए मान ने अभिमान बधु गळी गयो अने प्रभु ने शू कहे छे के प्रभु तत्व शू छे प्रभु समझाओ मने नथी खबर अला चार वेद अने चौद पुराण नो ज्ञाता तू अने तत्व नथी खबर तने ना साहेब मने कई खबर नथी तमे मने जे कहेशो ए ज मने स्वीकार आ छे आपणामां કે સાહેબ મને તો આટલું આવડે હું તો આટલા ગ્રંથોનો અભ્યાસ કરીને આવ્યો છું આટલી ક્રિયાઓ કર્યા આટલા ઉપદાન કર્યા હે આટલી નૌકરવાળીના જાપ કર્યા આટલી યાત્રાઓ કરી આટલા તપ કર્યા કઈ ઓછું નથી કર્યું મેં ગુરુ નથી થતું સાહેબ હે એવા ભાવ નથી થતા આઈ હોપ કે ના થાય આ ગુરુ કહે કે આ બધાની અંદર એક દિવાસળી ચાંપ બરાબર કેમ તો કે એને તારું જેટલું બગાડ્યું છે અનંત ભાવથી એટલું કદાચ કોઈ બીજા નથી બગાડ્યું એ કર્યું તે સારું કર્યું પણ એ કર્યાનો જે અભિમાન કર્યું છે એ તને અત્યાર સુધી રખડાવે છે બરાબર તો गुरु आज्ञा तहत थी एक विकल्प अगर इवन मन में भी विकल्प जो उठे तो तमे गया तमे गुरु पास जी कहो कि साहेब जी मैंने आ ग्रंथ नो स्वाध्याय करो आ ग्रंथ मैं भणवो तो तमे गया तमे गुरु पास जी कहो कि हूँ आटला आटला शास्त्रों नो अभ्यास करीने आव्यो छु अने हवे मैंने आ शास्त्र નો અભ્યાસ કરવો છે તો ગયા તમે યુ ડોન્ટ હેવ અ લેગ ટુ સ્ટેન્ડ ઓન ધેર પણ તમે કહો ગુરુદેવ આપ મને આજ્ઞા કરો કે મારે શું સાધના કરવી શું આરાધના કરવી અને જે ગુરુદેવ કે એને તહત કરો વિકલ્પ વગર એક વિકલ્પ નહીં તો એ ગ્રંથ તમને પરિણામ પામે બરોબર હા વજ્ર સ્વામીના આત્માને ત્યાં દેવલોકની અંદર હતા ત્યારે અષ્ટાપદ ઉપર ભગવાનની ભક્તિ કરવા આવે છે ત્યાં મળે છે એમનો ગુરુ બોલા ભગવાનની કેટલી કૃપા ગુરુને સામે લઈ આવ્યા ગૌતમ સ્વામીને પૂછે છે સાહેબ કે વંદના કરે છે ને પછી કે છે આપ હિત શિક્ષા આપો આપ અમને કંઈ સાધના આપો આપ અમને કંઈ બતાવો અમારે શું કરવું તો ત્યાં ગૌતમ સ્વામી કહે છે આ ઉત્તરાયણ સૂત્રના કંડરિક પુનરિકનો જે અધ્યાય છે એનું તમે પારાયણ કરો એનો સ્વાધ્યાય કરો બસ મંડી પડ્યા પંચ સ્વામી બોલો તો જન્મતાની સાથે વિધિન 6 વર્ષની ઉંમરની અંદર 10 પૂર્વનું જ્ઞાન ભગવાનના નિર્વાણ પછી લગભગ 500 વર્ષે થયા મહાન શ્રુતધર વજ્ર સ્વામી આ ગુરુ આજ્ઞા તહતી છે
घना बता अध्ययन होता है, 36 अध्ययन होता प्रेम अध्याय बीजा में नजर भी ना करे अपने जरा जो लिए आग पाचल शू ख्याल आए अपनी वृत्ति अपनी मनोवृत्ति शू है साहेब कीधु आ करने चलो आग पाचल जरा आ ही करशू साहब कीधु पर आग पाचल जरा जो लिए शू शू नहीं आ वृत्ति जी अंदर है ये आज्ञा न उल्लंघन है बहुत सूक्ष्म तत्व माटे आपणे हारी जईए छे पकड़ातो नथी आ जीवथी वारे वारे आपणे आ वात करीए छीए कि जेथी करीने आपणे पकड़ाय सूक्ष्म तत्व पकड़ाय केम कि ज्यां सुधी आपणे आपणा उपयोगने सूक्ष्म नहीं करीए त्या सुधी आत्मा जे सूक्ष्म में सूक्ष्म छे ये नहीं पकड़ा है। तप तपता लोढ़ा ऊपर काम करे ने जे लोहार एने लोढ़ो पकड़वा माटे मोटो साणसो जोईए खरो पण आलो झवेरी हीरा नु काम करतो है ने त्यारे एने एक ननकड़ी चिप्पिया जेवी जोईए कि जेनाथी झीणा झीणा हीरा पकड़ी सके झवेरी ने खबर हो तो ये जी सूक्ष्मता से एने माटे जेम चिप्पियो पण जे सूक्ष्म जोईए एवी रीते आपणो उपयोग ने सूक्ष्म एवा आत्मा ने पकड़वा माटे सूक्ष्म बनाववो पड़े અને એ અભ્યાસથી સૂક્ષ્મ બને ત્યારે એ સૂક્ષ્મ એવો આત્મા આપણને ઉપયોગમાં આવે છે બરાબર છટકી કેમ જાય છે આત્મા પકડાતો કેમ નથી સાણસાથી પકડવા જોઈએ કે આમ પકડાય તમે બગડું આજુબાજુ બધું પકડવું હોય ના પકડાય ગિરીશભાઈ ફરી વાર કહેશો શું હમણાં કીધું એ જ સૂક્ષ્મને પકડવા માટે સાણસાની જે વાત કરી તમારા ઉપયોગને તમારે સૂક્ષ્મ બનાવવો પડે તીક્ષ્ણ બનાવવો પડે ધારદાર બનાવવો પડે કેમ કે આત્મા બહુ સૂક્ષ્મ છે કે એ સ્થૂળ ઉપયોગથી પકડાય એમ નથી માટે ઉપયોગની સ્થિરતા અને સૂક્ષ્મતા તમે જે ઝીણો તમારો હીરો હોય ને એને પકડવા માટે કેટલી સ્થિરતા જોઈએ તમારા હાથની તમારો હાથ આમ વોબલી હોય તો તમે પકડી ના શકો અને એવી રીતે એનું જે ચીપ્યું છે એવી સૂક્ષ્મ તો એ જેમ બારીક જોઈએ સૂક્ષ્મ જોઈએ એવી રીતે આપણા ઉપયોગને આપણા આત્માને જે સૂક્ષ્મ છે જે એને પકડવા માટે ઉપયોગને પણ સૂક્ષ્મ કરવો પડે તો સૂક્ષ્મ કેવી રીતે કરાય ઉપયોગને સૂક્ષ્મ કેવી રીતે કરાય અભ્યાસથી અને વૈરાગ્યથી આ બે ના ઉપાય છે ધ્યાનની અંદર આ બે વસ્તુ તમે કરી શકો અભ્યાસ અને વૈરાગ્ય વૈરાગ્ય વગર ધ્યાન લાગવું અસંભવ છે અસંભવ છે મુશ્કેલ છે ને અસંભવ છે જીવને વૈરાગ્ય એ પહેલું બરોબર છે આભાર લેવો ઉપયોગ સૂક્ષ્મ બને તો આત્મા પકડાય અને એ જ આત્મામાંથી એ ઉપયોગ નીકળ્યો છે પાછો ખૂબીની વાત તો એ છે ઉપયોગનું ઉદ્ભવ સ્થાન પણ એ જ છે એની ચેતન શક્તિ જ છે ચૈતન્ય જ છે તો એ ચૈતન્યને આપણે પૂતગળના ભાવોથી મલિન અને બુઠ્ઠું કરી નાખ્યું છે માટે પૌતગલિક ભાવોથી નિવૃત્ત થઈ
એના પ્રત્યેની અપેક્ષાઓથી દૂર થઈ અને આત્માના ઉપયોગને ઉપયોગીમાં ડૂબાડવાનો છે તો પકડાય. અને એના માટે જો અહીંયા શું કહે છે, પરહિત ચિંતાનો ભાવ ન હોય તો મિથ્યાત્વ રૂપી આશ્રમ આવે છે. એટલું મહત્વનું આ સ્ટેટમેન્ટ છે કે સમિત્વની પ્રાપ્તિની અંદર જગતના સર્વ જીવો પ્રત્યેની મૈત્રીનો ભાવ અવશ્ય અવશ્ય અવશ્ય. આધાર છે 18 પાપ સ્થાન નો, 17 પાપ નો આધાર જો કોઈ હોય તો 18મું પાપ. અને પ્રવૃત્તિની અપેક્ષા એ પહેલું પાપ એનો આધાર છે. માટે એવું આપણે સાચા ભાવે માનતા નથી, તેથી જ અધૂરા છીએ. જે કઈ ખૂટે છે એ આ તત્વ છે. કયું તત્વ? પરહિત ચિંતાનો ભાવ ન હોય તો મિથ્યાત્વ રૂપી આશ્રમ આવે છે એવું આપણે માનતા નથી. દયાના અભાવને પાપ માનીએ છીએ, પણ મૈત્રીના અભાવને પાપ માનતા નથી. વોટ એ સ્ટેટમેન્ટ, વોટ એ સ્ટેટમેન્ટ. હું એની સાથે બીજું એક જોડું, નિરાશનમાં જઈ અને કંઈક પણ આપણાથી કંઈક યોગ્ય ન થાય તો તરત આપણને એમ થાય છે કે આ પરમાત્માની આશા જ ના છે, ખરું? અને પરમાત્માની વાણી પ્રત્યે જે અહોભાવ નથી આવતો ત્યાં આપણને અસાધના નથી લાગતી. મોટા મોટી અસાધના જો કોઈ હોય તો આ છે. પ્રતિમાની સામે અસાધના લાગે છે, પ્રતિમાની વાણી પ્રત્યે, પરમાત્માની સ્થાપના પ્રત્યે અસાધના લાગે છે, પરમાત્માની વાણી પ્રત્યે અસાધના નથી લાગતી. એ ભયંકર પાપનો ઉદય છે આપણા, સમજી રાખજો. કલાપુર શ્રી મહારાજ સાહેબ અને મુક્તિ દર્શન મહારાજ સાહેબ બંને હંમેશા એમ કહેતા કે પરમાત્માની વાણી સાંભળતા હો ત્યારે બીજું કોઈ એક્ટિવિટી ન થાય, કઈ જ ના કરી શકો તમે. પણ જીવને શું થાય છે કે જીવ જોવે છે આ પરમાત્માની વાણી કોણ સંભળાવે છે, અને એટલે પરમાત્મા પ્રત્યે અહોભાવ નથી આવતો. ભગવાન સાક્ષાત આવી અને આપણને વાત કરતા કરતા હોય તો આપણે માનીએ, પણ એ જ વાણી આચાર્ય ભગવંત કે ગુરુ ભગવંતો આપણને જ્યારે કહેતા હોય ત્યારે આપણને એટલો વિશ્વાસ કે આદર કે બહુમાન કે અહોભાવ નથી આવતો. ગુરુ પ્રત્યે આવે છે પણ એની વાણી પ્રત્યે નથી આવતો. ગુરુ તો ગુરુ બન્યા છે એ વાણીને કારણે, પરમાત્માની વાણીને કારણે ગુરુ બન્યા છે. ગુરુને ગુરુ પરમાત્માની વાણીને કારણે ગુરુની અંદર આ બહુમાન જાગ્યું છે, માટે આપણને ગુરુ પ્રત્યે બહુમાન આવે છે. પણ એના જે મૂળ કારણ જે છે કે જે પરમાત્માની વાણી એનું કારણ છે, એ કારણ પ્રત્યે આપણને બહુમાન નથી આવતું. કાર્ય પ્રત્યે આવે છે, કારણ પ્રત્યે નથી આવતું.
કહીએ કેવું જ્ઞાન, કહીએ કેવું જ્ઞાન, કહીએ કેવું જ્ઞાન, ઊંધું. આ બહુ ઊંડી વસ્તુ છે. હું વારે વાર તમને કહું છું કે આ હું નથી બોલતો, આ મારી વાત નથી, પરમાત્માની વાણી તમને સંભળાવું છું ગુરુ ભગવંતોના આધારે. બરોબર. એટલે જો તમને મારું અપમાન કરવું હોય તો બે ધડક તમે કરી શકો છો, એમાં કોઈ તમને વાંધો નથી. પણ પરમાત્માની વાણીનું અપમાન થાય એ બહુ મોટું પાપ છે. સમજાય છે? આચાર્ય ભગવાન હમણાં જરા શિબિરો કરીને એમાં તો કડક નિયમ મૂક્યા હતા બધાએ, બધાના માટે જે ગયું હશે એને ખ્યાલ હશે. મૌન શિબિરો બધું કરીને સાહેબ એમાં ઘણા કડક નિયમો મૂક્યા હતા. આપણે જ્યાં વ્યાખ્યાન ચાલતા હોય અને બાજુ બાકી બધા બેઠા હોય એમાં વાતો બી ચાલતી હોય, મોડા આવે, વહેલા જતા રહે, ઉઠીને જતા રહે, આ તો ભયંકર 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 અસાધના છે. મારી સાથે કહેતા અમે કે જયારે વ્યાખ્યાન ચાલતું હોય, વાંચના ચાલતી હોય, તમારે આખો વખત એમાં જ તમારું ધ્યાન કરવાનું. ન તમે સામાયિક લઈ શકો, ન તમે બીજું કંઈ કરી શકો, ન કંઈ માળા કરી શકો, ન કોઈ જાપ કરી શકો, કાંઈ ન કરી શકો. એકમાત્ર એક ધ્યાને સાંભળવાનું છે. બરોબર. બધે આવું છે. એટલે મને ઘણું બધું હું કહું છું તમને કે જૈનોની અંદર જેટલી ડિસિપ્લિનની ખામી છે એટલે કદાચ બીજા કોઈ સંપ્રદાયમાં કે ધર્મમાં નહીં હોય. શિસ્ત નથી. અને શિસ્ત નથી કેમ કે પરમાત્મા પ્રત્યે અવભાવ નથી. ચાર પ્રકારે વાત કરી છે. નામ સ્થાપના દ્રવ્યને ભાવ તો કીધા છે નિક્ષેપાની અપેક્ષાએ. પણ સાહેબજી ચાર પ્રકારે પરમાત્માનું દર્શન કરાવે છે આપણને. સ્થાપના પરમાત્મા એ રૂપ પરમાત્મા છે. વાણી એ શબ્દ પરમાત્મા છે, પરમાત્મા છે. અનુષ્ઠાનો શ્રાવકના જે એ અનુષ્ઠાન પરમાત્મા છે. અને સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાના જે વેશ છે એ વેશ પરમાત્મા છે. તે બધા ચારે પ્રત્યે એક સરખો અવભાવ આપણને હોવો. બધું ગંગોત્રીમાંથી આવે છે, પરમાત્મા સ્વરૂપ એમાંથી જ બધું પ્રગટ થયું છે. અનુષ્ઠાનો પણ પરમાત્માએ બતાવ્યા, વાણી પણ પરમાત્મા, સ્થાપના પણ પરમાત્મા, પ્રતિમા પણ પરમાત્માની છે. વેશ પણ પરમાત્માનો છે. આ બધા પ્રત્યે જ્યારે તમને એટલો અહોભાવ આવે, આ બધા પ્રત્યે તમે જ્યારે બહુમાન પ્રગટે, આદર ભાવ પ્રગટે, હૃદય ગદગદ થઈ જાય, ત્યારે સમજવું
કે આપણી પાત્રતા થઈ છે. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન. પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. અરે એક નાનીકડી સ્કૂલ ની અંદર કે કોલેજમાં એડમિશન લેવું હોય ને તો એ તમને ક્વોલિફાય થવું પડે, પાત્ર થવું પડે તેના માટે. બોલો, બરોબર? એટલે એ નથી મળતું. અને આખા રાખે ભગવાન તમને જોયે છે. ભગવાન કે બેસ, હમણાં રાખજો, એટલે પાત્ર થા, પછી આવતું. દયાના અભાવને પાપ માનીએ છીએ. પણ મૈત્રીના અભાવને પાપ માનતા નથી. એ મહાભયંકર પાપ છે. સાચા ભાવે માનતા નથી. તે જ અજ્ઞાન છે. મૈત્રી વગરની દયા, જો મૈત્રી વગરની દયા મીઠા વગરના ભોજન જેવી છે. એટલે એને સબરસ કહેવાય. ખબર છે ને, બેસતા વર્ષના દિવસે બધા ત્યાં આપણે ત્યાં નીકળતા સબરસ માટે. તમને યાદ હોય તો, નાના હોય ને યાદ હશે, મોટા હોય તો, આ મીન મોટા હશે ને યાદ હશે, નાનાને યાદ નહીં હોય. આપણે ત્યાં શેરીઓમાં નીકળતા સબરસ, નિમક મીઠું, એનું નામ જ મીઠું છે. મીઠા વગરનું રસોઈ જેવી છે તેવી મૈત્રી વગરની દયા. ખ્યાલ આવે? શ્રી તીર્થંકર પરમાત્માએ જીવ મૈત્રીનું જીવની જેમ જતન કરવાનું કહ્યું, ફરમાવ્યું છે. તમારા પોતાના જીવનું જેવું તમે જતન કરો ને, એટલે તમે કાળજી રાખો ને, એવું જીવ મૈત્રીનું જતન કરવાનું. બોલો, હવે આત્મવત સર્વભૂતેષુ એ મૈત્રીનો ભાવ છે. જગત આખાના જીવો, આખાના જીવો પ્રત્યે એ સમાન ભાવ. પ્રેમય વિવેક હોવો જોઈએ. જો એક મિત્ર બીજા મિત્રના અપરાધને જે સ્નેહપૂર્વક સહે છે, તેવો સ્નેહ પરિણામ જે મૈત્રીપૂર્ણ જીવનમાં હોય છે. તમારો મિત્ર હોય, એને ભૂલ કરી હોય, તો તમે એને જતો કરો છો, નથી કરો છો, સહન કરી લો છો, કાંઈ વાંધો નહીં, મિત્ર છે ને આપણો. એવી રીતે જગતના સર્વ જીવો પ્રત્યે રાખવાનું છે. કોઈ ભૂલ કરી, વાંધો નહીં, સુધારી લો, બહુ મન પણ નહીં લાવવાનું. બરોબર? એવો સ્નેહ પરિણામ એ મૈત્રી. ઇનફેક્ટ આવા સ્નેહ પરિણામે સાધુત્વ કીધું છે. સમજાણું? સાધુની વ્યાખ્યા કરી, એમાં આવો સ્નેહ પરિણામ કીધો. જગતના સર્વ જીવો પ્રત્યેના સ્નેહ પરિણામને સાધુત્વ કીધું. જો ખામે મી સભ્યજીવી ગાથા જીવનમાં જીવવા માટે છે, જીભથી માત્ર ભૂલી જવા માટે નહીં. મિચ્છામી દુર્ગમ જળ ધડાધડ કરીએ છે. 14 આવી નથી કે મિચ્છામી દુર્ગમ શરૂ થઈ ગયું. અને અમે કઈ બી થયું તો મિચ્છામી દુર્ગમ એટલું સસ્તું થઈ ગયું છે કે ના પૂછો વાત. કે ભાવ સમ પકડાય છે એનો કઈ મિચ્છામી દુર્ગમ. મારું આ દુષ્કૃત્ય મિથ્યા થાવ
એવું આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. હે પ્રભુ, મેં આજે ખોટું ગલત વર્તાવ કર્યો, ગલત વર્તન કર્યું, ગલત વચન બોલ્યો, એ બધું મિથ્યા થયું એટલે ભૂસાઈ જાઓ, પ્રભુને આપણે કહીએ છીએ. અને પછી બીજાએ કર્યું હોય તો એ ભૂસાવું જોઈએ ને આપણા મગજમાંથી, આપણા દિલમાંથી. ના, એને કરી છે ને, માટે તો સાચું હશે. હું કરું એ બરું એ કરી દીધું. આવો ભાવ, જીવ માત્ર પ્રત્યે મિત્ર તુલ્ય વ્યવહાર ન રાખી શકીએ ત્યાં સુધી આપણી જીન ભક્તિ અધૂરી છે. આવો બોલો, જાઓ દેરાસર જઈને બધા ભક્તિ કરો. પણ જો બહાર નીકળ્યા નથી, જીવ મૈત્રી નથી. અરે દેરાસર ની અંદર પણ જીવ મૈત્રી નથી, એ પણ મેં જોયું છે. બહુ દુઃખ થાય આપણને કે શું આ જીવ શું સમજે છે, શું કરે છે, આટલી વસ્તુ પણ સમજાય નહીં પરમાત્માની. આ વાત પણ તમે સ્વીકારી ના શકો. જીવ માત્ર પ્રત્યે મિત્રતુલ્ય વ્યવહાર ન રાખી શકીએ ત્યાં સુધી આપણી જીન ભક્તિ અધૂરી ગણાય. ગમે તેવા તમે અનુષ્ઠાનો કરીને ભક્તિ કરો, ભક્તિ નથી. માત્ર કાયાની ચિંતા તો કીડીને પણ હોય છે, હોય ને, રાખ ના ભાગી જતું ત્યાંથી. જો તેવી ચિંતા શ્રી જીનેશ્વર પરમાત્માના અનુયાયીને પણ હોય તો કહેવું પડે કે તે શ્રી જીનેશ્વર પરમાત્માનો સાચો અનુયાયી નથી. હા, કેવી સરખામણી કરી આપણી પશુ સાથે, કીડી સાથે, પશુ સાથે, એક ત્રણ ઇન્દ્રિય વાળા જીવ સાથે, ચાર ઇન્દ્રિય વાળા જીવ સાથે આપણી સરખામણી કરે છે. આપણને શરમ આવી જોઈએ ને. ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવાની વાત થઈ, એ ખબર છે ને ઉગતી. પરમાર્થ વ્યસની અને કૃતજ્ઞ શિરોમણી ભગવાનની વિશેષણ આપી દો. પરમાર્થ વ્યસની, ભગવાનને તો વ્યસન હતું કે બીજા માટે જ કરી છૂટું, ચાલે નહીં મને. એક દિવસ મેં કંઈ ના કર્યું બીજા માટે તો મને ચેન ના પડે, મને ખાવાનું ગળે ના ઉતરે, થાય આપણે આવું. અને કૃતજ્ઞ શિરોમણિ, જેણે પણ આપણા માટે કંઈ પણ કર્યું હોય, એક નાનું પણ કંઈ ઉપકાર કર્યો હોય, તેના બદલે આપણને અંદરથી કૃતજ્ઞતાનો ભાવ આવે છે. તો ભગવાન તો કૃતજ્ઞતાના શિરોમણિ હતા. એવા શ્રી જીનેશ્વર પરમાત્માના અનુયાયી આપણે જો કેવડાતો હોઈએ તો આ બે ગુણોની પ્રાપ્તિને સતત ઝંખના તેમજ તદ અનુરૂપ પુરુષાર્થ હોવો જ જોઈએ. શું કીધું? જો આપણે સાચાનું અનુયાયી હોઈએ આવા તીર્થંકર પરમાત્માના, તો આ બે ગુણો માટે આપણે સતત પુરુષાર્થ કરવો જરૂરી. સતત ઝંખના અને તે જ અનુરૂપ પુરુષાર્થ, એકલી ઝંખના પણ નહીં, એને અનુરૂપ પુરુષાર્થ પણ હોવો જોઈએ. તો જ દેવ દુર્લભ, દેવ દુર્લભ પણ અહીંયા શબ્દ કેવો વાપરે, દેવો પણ અત્યારે વિચારે છે, એમાં ખાસ કરીને સમ્યક્ત્વ દેવો, કે ક્યારે આ દેવની જંજાળ તૂટે અને અમે મનુષ્ય બનીએ, અને એ મનુષ્ય બની અને
साधना आराधना करी अने मोक्ष जईए। ई देव दुर्लभ मनुष्य पण आपणे मळ्यो छे। बरोबर तो ज देव दुर्लभ मानव भावनी यत किंचित पण सार्थकता सिद्ध थाय, जीवन नो थोड़ोक पण अर्थ उपलब्ध थाय, जीवा जीवा जीवन नो उचित बहुमान थाय। जो ध्यान अने ज्ञान नी अहींया व्याख्या आपी छे, बहुत सुंदर रीते समझाई। ध्यान परोक्ष नुं थई शके छे, ध्यान नुं परिणाम शुं छे? ध्यान अग्यार मुतब छे, ध्यान नुं परिणाम बार मुतब कायो सर्ग करो जी। तो उपयोग जारे ध्यान ने अंदर सघन बने अने उपयोग एवा आत्मा ने स्पर्शे छे त्यारे ध्यान नथी ए ज्ञान छे। अने एज अनुभव ज्ञान छे, एज आत्म ज्ञान छे, एज आत्मानु ज्ञान छे। पदार्थ अपरोक्ष थयो एटले के प्रत्यक्ष थयो तो ए ज्ञान थई गयो। कोई पण पदार्थ ज्यां सुधी अपरोक्ष होय एटले प्रत्यक्ष ना होय त्यां सुधी एनु ध्यान करी शको तमे। भृंगी इलिका ने चटकावे ते भृंगी जग जोगे रे। भमरो दृष्टांत खबर छे ने? आनंद गिरी मारा सामे स्थापना छे, दृष्टांत खबर छे? भमरो है ने, भमरो ईयर ने खोराक आहार आपे छे, पण लागे छे शुं के भमरो ए ईयर ने चटकावे छे, चटको आपे छे, कारण के पोताना मोढाथी एम करतो ने ईयर ने। तो भृंगी इलिका ने चटकावे ते भृंगी जग जोवे रे, एटले शुं पछी शुं थाय? आ एने आहार आपता आपता एक वक्त ए ईयर पोते ज्यारे पोतानुं पूर्ण स्वरूप ले छे एटले भमरो पोते बने छे। समझो ने? तो ए ईयर पोते भमरो बनी अने ए भमरो एटले ईयर भमरी बनी अने जगत ने जुए छे। एटले એવી રીતે પરમાત્માનું ધ્યાન એ રીતે કરવાનું, પરમાત્માને નું ધ્યાન કરતા કરતા આત્માની અંદર ઉતરવાનું છે એ રીતે। તો આત્માનું ધ્યાન કરતા 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 આત્મા સ્વયં પરમાત્મા બની જાય છે। તે ભૃંગી જગ જોવે રે, એ ભમરો બની અને આખા જગતનું દર્શન કરે। એવી રીતે આ ઈયળ રૂપી જે આપણો છદ્મસ્થ આત્મા છે એ પણ જ્યારે परमात्मा बने छे आ ध्यान नी अंदर, त्यारे आ ध्यान नी अंदर अनु ध्यान कर्यु। एवी रीते आपणे ध्यान कर्यु कोई वस्तु अने पछी ज्यारे ध्यान लागे छे त्यारे आपणने जे अनुभव थाय छे ए अनुभव ज्ञान छे, एने ज्ञान कहेवाय, ए आत्मज्ञान छे। तो आत्म ध्यान थी आत्मज्ञान नी प्रक्रिया छे। आत्मज्ञान थी आत्मध्यान थी आत्मा ने ज्ञान अपरोक्ष बनी जाए, ये पछी प्रत्यक्ष बनी जाए अपरोक्ष। क्या रहा जी 579 मां पहली जी कड़ी मां पहले जी मां अलग बात करी छे।
सर्व क्रिएशन सर्व दुखथी मुक्त થવાનો એકમાત્ર ઉપાય આત્મજ્ઞાન છે અને તે માટે આત્મધ્યાન આપણને આત્મધ્યાન કેમ નથી લાગતું એના બે વિકલ્પો ત્યાં મૂક્યા એમણે શું કીધું ત્યાં આત્મવિચાર પેલો આત્મવિચાર વગર આત્મધ્યાન નથી જેનો વિચાર કરીએ એનું ધ્યાન કરવાનું અને જેનું ધ્યાન કરીએ એની પ્રાપ્તિ થાય એની આત્મવિચારની આડે આવતા કોણ છે બે 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 હર્ડલ્સ મૂકી બે વિઘ્ન મૂક્યા બોલો એક શું કીધું અસત્સંગ તથા અસત પ્રસંગ જ્યાં સુધી આપણે એ બે ઉપાય નથી કરતા ત્યાં સુધી આપણને આત્મ વિચાર પણ નથી આવતો આત્મ વિચાર નથી આવતો માટે આત્મ ધ્યાન પણ નથી થતું આત્મ ધ્યાન નથી થતું માટે આત્મ ધ્યાન પણ નથી સમજાણો એમાં આરામ પરિગ્રહ પણ આવી જાય હા બરાબર પેલું કારણ તો બતાવ્યું ને અસત્સંગ અને અસત પ્રસંગ એ કારણ બતાવ્યું અસત્સંગ નો ઉપાય એમણે સત્સંગ કીધો અને અસત પ્રસંગ નો ઉપાય એમણે આરામ પરિગ્રહ નો ત્યાગ કીધો બરોબર અલ્પત કીધું તો જ દેવ દુર્લભ માનવભાવની યત કિંચિત પણ સાર્થક થશે તથા જીવનો જીવનનો રાધર જીવનનો થોડોક પણ અર્થ ઉપલબ્ધ થાય જીવવા જેવા જીવનનું ઉચિત બહુમાન થાય ચીલાચાલુ ગરડમાં પડેલું જીવન નહીં પરંતુ કંઈક વિશિષ્ટ પ્રાપ્તિ કરી શકીએ એવું જીવન અહીંયા ભદ્રંક વિજયજી मैत्री भाव ने ठोकी ठोकी ने बात में बतावे छे हजार ने કીધો આપણે પન્યાસી ભગવંત વગર બીજા તમને આટલું બધું મૈત્રી ભાવનું અને જીન ભક્તિનું નહીં મળે તમને બરોબર એમણે જે સંકલન કર્યું છે જીન ભક્તિ વિશે ઘણા લોકોએ કીધું છે અને મૈત્રી ભાવ વિશે બી ઘણા લોકોએ બોલ્યા છે પણ એ બેનું જે સંકલન કર્યું છે મૈત્રી ભાવ જીવ મૈત્રી અને જીન ભક્તિ આ બેનું જે સંકલન કર્યું છે અને જે આખો માર્ગ બતાવ્યો છે એ અદભુત છે પન્યાસી ભગવંત આવું શાસ્ત્ર માંથી દોહન કરીને જે કથન લઈ આવે છે પન્યાસી ભગવંત ક્યાંય મેનેજ અમારે તો એ નિર્ણય કરવો જ રહ્યો કે મૈત્રી ભાવ સિવાય છૂટકો નથી હા તો જ્યારે તમને ધ્યાન કરવા બેસો ત્યારે જેનું ધ્યાન તમે કરો છો એ તમને સાક્ષાત થાય જ્યારે ત્યારે ધ્યાન છૂટી જાય અને એનું જ્ઞાન કહેવાય એની પહેલા વૈરાગ્ય નિસ્વાર્થતા અને એ માટે આપણને વૈરાગ્ય જોઈએ વૈરાગ્ય વગર તો ધ્યાન લાગે જ નહીં એ ભૂમિકા છે પદાર્થનું જ્ઞાન પ્રમાણ પ્રમેયને આધીન છે પદાર્થનું જ્ઞાન પ્રમાણ અને પ્રમેયને આધીન છે પ્રમેય એટલે પ્રમેય ગૌણ છે ને પદાર્થનો ગૌણ
હું એ પદાર્થને જાણી શકું એવી એ પદાર્થની અંદર જણાવવા યોગ્ય યોગ્યતા હોય તો હું જાણી શકું. બરાબર, જાણી શકું. તો પદાર્થનું જ્ઞાન પ્રમાણ, એટલે પ્રમાણ એટલે બધા નયોની અપેક્ષાએ એ પદાર્થ શું છે એવું અંદર એને પ્રમેયત્વ નામનું ગુણ પડ્યો હોય તો હું એને જાણી શકું. અને ધ્યાન તો ઈચ્છા, પ્રયત્ન, શ્રદ્ધા અને વિધિને આધીન છે. સમજણો બેનો તફાવત? પદાર્થમાં રહેલો જે પ્રમેયત્વ નામનો ગુણ કે બીજાના જ્ઞાનનો એ વિષય બની શકે છે એ એટલું સીમિત છે, એટલું પૂરતું છે. બરાબર છે, એટલું એથી વિશેષ ના જોયું કાંઈ, તો એને તમને જ્ઞાન થાય. આ પુસ્તકની અંદર જો એ પ્રમેયત્વ નામનો ગુણ ના હોય તો હું એને જાણી ન શકું, કોઈ ના જાણી શકે. પણ આ પુસ્તકમાં બીજાને કોકના જ્ઞાનનો પોતે વિષય બની શકે એવું પ્રમેયત્વ નામનો ગુણ છે. કેમ કે દરેક પદાર્થની અંદર છ સામાન્ય ગુણ જે હોય છે એમાંનો એક ગુણ છે. બરાબર, એના વગર પદાર્થ ના ગણાય. બરાબર, કોઈ વસ્તુ અસ્તિત્વ ના હોય. કેમ કે પહેલો ગુણ અસ્તિત્વનો છે. બરાબર, ખ્યાલ આવે તમને? અચ્છા, હવે મારે એનું ધ્યાન કરવું હોય, દેટ મીન્સ કે એને મારે અપરોક્ષમાંથી પ્રત્યક્ષ કરવું હોય તો ઈચ્છા જોઈએ મને એની. એના માટે મારે પ્રયત્ન કરવો પડે અને એની મને શ્રદ્ધા હોવી જોઈએ અને છેલ્લું એની વિધિ પૂર્વક કરવું જોઈએ તો થાય. તમને પહેલા તો આપણે આત્માની વાત કરી, પહેલા તો તમને આત્માનું જ્ઞાન, આત્મજ્ઞાન કરવા માટેની ઈચ્છા જાગવી જોઈએ. બરોબર, ઈચ્છા એટલે આના વગર મને નહીં ચાલે એવી જ ઈચ્છા. પછી એના માટે મને પ્રયત્ન કરવો છે અને મારે પુરુષાર્થ જોઈએ. મારે મારા આત્માનું જ્ઞાન કરવું છે, એનો હું પુરુષાર્થ ઉપાડું. મને ખબર ન હોય તો હું ગુરુ પાસે જઈને એની વાત સ્વીકારું, વિધિ સ્વીકારું. બરોબર, ચોથી વસ્તુ વિધિ છે. પછી મને એ આત્મજ્ઞાન મારા માટે જરૂરી છે, ઉપકારી છે, એના વગર મને ચાલે એમ નથી એવી શ્રદ્ધા હોવી જોઈએ કે મને આ આત્મજ્ઞાન થઈ શકે એવી શ્રદ્ધા હોવી જોઈએ, હું આત્મજ્ઞાન કરી શકું એવી શ્રદ્ધા હોવી જોઈએ. હું ભવી જીવ છું અને હું આત્માનું ધ્યાન કરી અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકું એવી શ્રદ્ધા હોવી જોઈએ. અને પછી એની પરમાત્મા અને ગુરુએ બતાવેલી વિધિ. તમને કોઈ રેસીપી આપે એટલે વિધિ આપીને તો તમે કરો તો થાય ને? વિધિ તો બતાવી તમને, એ વિધિ પ્રમાણે તમે કરો તો એમાંથી વાનગી બને અને તમે એને સ્વાદ લઈ શકો એનો. ખરું કે નહીં? એ પ્રમાણે અહીંયા પણ તમને કોઈ પણ વાનગી ખાવાનું મન થયું હોય એટલે ઈચ્છા થઈ હોય, બરોબર, તો એના માટે પછી પ્રયત્ન કરવો પડે ને. બધા ઇન્ગ્રેડિયન્ટ મસાલા બધા ભેગા કરો તમે, પછી તમને શ્રદ્ધા હોય છે કે હું આ કરીશ તો આ મળશે મને. બરોબર, વિધિમાં અને પછી એની વિધિ, આ જે વિધિ બતાવી હોય એ પ્રમાણે તમારે વિધિ પૂરો કરવું પડે. અને બરોબર ન બને તો શું, બે વસ્તુ તમે વિચારો ને, કાં તો કોઈ ઇન્ગ્રીડિયન્ટ બરોબર નહોતું
अथवा तो मारी विधि में खामी थी। यस बरोबर ने। यस तो अपन ने आत्मा मेळवो होय तो आ चार वस्तु नु ध्यान रखवानु। शू पहला तो प्रश्न ये छे के मने इच्छा छे आत्मा ने प्राप्ति माटे नी, बोलो। जो इच्छा हो तो आओ, नहीं तो कोई जरूर नहीं। पछी एना माटेनो प्रयत्न करवाने तैयारी छे। घना घना जीव एम के अमारे मोक्ष जेवू छे, बरोबर। शू इच्छा है मोक्ष जेवू, शू इच्छा है मोक्ष जेवू। पछी प्रयत्न केटलो कर्यो तो के हजी प्रयत्न नहीं कर्यो। केम नहीं कर्यो? हजी तो संसार नुं सुख मानी लिए, पछी ज्यारे रिटायर थईशुं, गड़पण आवशे, त्यारे अमे प्रयत्न शुरू करशुं, बराबर। गुड लक। तो त्यारे तमने खातरी छे एवी કે એ વખતે મારી શક્તિ ભક્તિ વગેરે વગેરે બધું એના માટે તૈયાર હશે, યોગ્ય હશે, કરી શકાય એમ હશે? માટે ત્યાં લખે છે જ્ઞાની જ્ઞાની પુરુષ એમ કીધું છે કે એમ કેવું એ ન કરવા જેવું જ છે, એટલે એમણે લખ્યું ત્યાં યુવા વયનો સર્વસંગ પરિત્યાગ મહદ ફળને આપે। મોટા ભાગના તો બધા રિટાયર થયેલા છે ને, સર્વે કરીએ આપણે તો ખબર પડે કે કેટલા જણા રિટાયર થયા છે। લગભગ તો બધા રિટાયર છે, રિટાયર નહીં થયા હોય તો અત્યારે તો બધા ઘરે જ બેઠા છે, રિટાયર જેવા કદાચ ઘરેથી કામ કરતા હોય તો ખૂબ જુદી વાત છે। પણ ભાવના શું છે બધાની કે જેવું આ લોકડાઉન પૂરું થાય વળી પાછા આપણી જે પ્રવૃત્તિ પહેલાં કરતા હતા એ જ પ્રવૃત્તિ ચાલુ કરીએ, રસ અને રુચિ એ દિશામાં છે। આટલા બે ત્રણ મહિનાથી આપણે ઘરમાં બેસી અને આ જે આત્માનો વિચાર કરીએ છીએ એ વિચાર આપણને ઊંડે ઊંડે ફરી ફરી કરવાનું મન થાય છે ખરા, કે હવે મારે બહાર જવું જ નથી, કેટલી સુંદર સોનેરી તક મળી છે મને અંદર જવા માટેની, તો હું એને જ પ્રાપ્ત કરું। બોલો, તમારા હૃદયને ઢંઢોળીને પૂછો કે ખરેખર મને શું જોઈએ છે? આ ઘરમાં બેસીને જે આટલું મળ્યું ત્રણ ચાર મહિના સતત, એમાંથી કંઈ બી સાર કાઢ્યો કે આ લોકડાઉનથી મને અનહદ પરમાત્માની કૃપા થઈ છે અને એના કારણે ઇનવેલ્યુએબલ લાભ થયો છે, બરોબર, અને એ લાભ મારો કન્ટિન્યુ થાય, એનાથી વિશેષ વિશેષ લાભ હું પ્રાપ્ત કરું, ઇવન આફ્ટર આ બધી છૂટ મળી જાય અને બહાર જવાની છૂટ મળે તો પણ બહાર જવાનું મન જ ન થાય આપણને, બને એવું બનશે એવું? જો બહાર જવાનું મન થતું હશે, બહાર જઈને વળી પાછી તમારી જે પ્રવૃત્તિ પહેલા કરતા તેવી કરવાનું મન થશે, તો સમજી રાખો કે આ ત્રણ ચાર મહિનાના તમારા જે આ લોકડાઉનના જે લાભ થયા હશે એ બધા ઉપર પાણી ફરી જશે।
आत्म कल्याण माटे नी आ मळेली सोनेरी तक गोल्डन ऑपर्चुनिटी वी वुड मिस अने आपणे रदोडी नाखशु। योगी बेन ने प्रश्न छे। बोलो योगी बेन। बोलो क्या छे योगी बेन प्रश्न तो। I forgot to unmute. प्रणाम गुरुजी। हाँ जी। हाँ आपे कयो क्वेश्चन है तो आपे कयो के वैराग्य विना ध्यान न थाय तो अहिया वैराग्य એટલે पर पदार्थ नो वैराग्य। वैराग्य नी व्याख्या आ छे के पर प्रत्ये नी तीव्र अनास्था। पर मने सुखी करे के पर मने दुखी करे। पर थी मने सुख छे पर थी मने दुख छे। आवी जे आपणी श्रद्धा छे अत्यारे ए न होवी जोई न होवी जोई ए न वैराग्य। पर ए पर छे स्व ए स्व छे। आवू जे आवी जे आस्था आवी जे श्रद्धा ए वैराग्य छे। हूँ आत्मा छु आवी जे सतत दृढ़ता पूर्वक ने श्रद्धा ए वैराग्य छे। आपे लिया पछी ध्यान लागे त्यां सुधी ध्यान न लागे गम्मे तेटला प्रयत्न करू ऊपर थी नीचे पटकाओ माथू पछाड़ी पछाड़ी ने मरो तो पण तमने ध्यान नहीं लागे नहीं लागे नहीं लागे। आ भगवान वचन छे। आ परमात्मा की वाणी छे मारी बात नहीं। तो एना माटे सतत चिंतन ने मनन अने प्रैक्टिस। राइट। बार तप मा 11मु तप ध्यान मुक्यु छे। पांच प्रकार ना स्वाध्याय ना अंते ध्यान छे। बे महत्वना विघ्नो बताव्या ज्ञानीए असत्संग अने असत प्रसंग एनाथी अवकाश नथी मळतो अने अवकाश एटले फुरसद शेनाथी शेना माटे आत्मविचार माटे अने आत्मविचार क्यारे तो के ज्यारे आत्म आ बन्ने माथी आपणे बोधपाठ लईए त्यारे अने ए आत्मविचार तमने आत्म ध्यान में लई जाए अने आत्म अनुभव में लई जाए। એના માટે એમણે ઉપાય પણ બતાવ્યો વધુમાં વધુ સત્સંગ કરો। સત્સંગ એટલે કે આ સત્સંગ છે એવું નહીં। સત્સંગ એટલે પરમાત્મા સાથે ગુરુ સાથે પરમાત્માની વાણી સાથે તમે જેટલો જેટલો પરિચય વધારો પરિચય રાખો અને કરો અને વધારો એટલો એટલો સત્સંગ કહેવાય। બીજી બધી જ વાત આ સિવાયની એ અસત્સંગ છે। અને બીજું કારણ અસત પ્રસંગ જે જે સંસારના પ્રસંગોની અંદર તમે ઇન્વોલ્વ થાવ તમે એમાં ડૂબો એ બધા અસત પ્રસંગ છે। અસત પ્રસંગ સંસારના કોઈ પણ પદાર્થો પ્રત્યે તમારી વૃત્તિ અંદર જાય એ અસત પ્રસંગ છે। તમે સત્સંગ કીધો પરમાત્મા સાથે પરમાત્માની વાણી સાથે ત્રીજું કયું કયું તમે? એ વાણી જ્યાંથી તમને પ્રાપ્ત થતી હોય એવા ગ્રંથો એવા ગુરુઓ એવા તમારા
સાધર્મિકો. આ માર્ગ છે સતનો સંગ લાગે, સતનો રંગ લાગે તે સત્સંગ. સત એટલે આત્મા. જ્યાં જ્યાં આત્માની વાત થતી હોય એ સત્સંગ છે. બરોબર. થેન્ક યુ. તો પહેલા તો ઈચ્છા જોઈએ, પછી પ્રયત્ન કરવાનો છે, અને પછી એમાં શ્રદ્ધા રાખવાની છે કે મને જે આ પ્રયત્ન ગુરુએ બતાવ્યો છે, આપ્યો છે, એ પ્રયત્નથી જ હું જો પ્રમાણિકપણે પ્રયત્ન કરીશ તો મને પ્રાપ્તિ થશે જ આ શ્રદ્ધા. અને પછી જે વિધિ બતાવી હોય એ વિધિ પ્રમાણે કરવા. બરોબર. એમાં લાગી પડવાનો. હા, એમાં લાગી પડવાનો ધીરજથી. પહેલા તો તહતી કરો, પછી લાગી પડો. મોટા મોટી મુશ્કેલી આપણે આ જ છે કે એ ગુરુવચન તહતી થતું નથી, માટે સમર્પણ નથી આવતું. સમર્પણ નથી આવતું એટલે આત્માની ભૂમિકા તૈયાર થતી નથી. આત્માની ભૂમિકા ત્યાં છે એટલે કંઈ પણ એની અંદર બીજ નાખે ગુરુ તે ઉગતું જ નથી. કાં તો કોવાઈ જાય છે, કાં તો સડી જાય છે, કાં તો સુકાઈ જાય છે. સમર્પણ અહીંયા એટલે પરમાત્માને સમર્પણની વાત કરો છો? પરમાત્મા અને ગુરુ. સમર્પણ એટલે જે ગુરુ અને પરમાત્મા કે એમાં ક્યારે પણ વિકલ્પ નહીં, પણ નહીં. જ્યાં પણ નથી તે સમર્પણ છે. ગુરુએ કીધું કે આટલું કરવાનું છે, આપણે કહીએ હું સાહેબજી આટલું તો કરું, પણ એ વિકલ્પ આવ્યો તમારો નહીં. નો પણ, જ્યાં પણ વિરામ પામે એ સમર્પણ છે. ખ્યાલ આવ્યો? કુસુમબેન ને પણ પ્રશ્ન છે. કોને? કુસુમબેન ને. હા બોલો કુસુમબેન. બોલો બેન. ધર્મ પામેલો જે જીવ હોય એને આ બધું સહજ બને છે એવું ખરું? હાજી. અચ્છા, તો પછી એની દ્રષ્ટિ કઈ હોય છે? એની ઓગ દ્રષ્ટિ ના હોય, ખાલી યોગ દ્રષ્ટિ હોય શકે? હા, ધર્મ પામ્યો એટલે પાંચમી દ્રષ્ટિ. ઓ, એટલે સમ્યક દર્શન. હા. અચ્છા, ધર્મ પામ્યો એટલે સમ્યક દર્શન હોતી ધર્મ પામ્યો કહેવાય. ઓકે. હશે ગુરુવારે. હવે બહુ બહુ સુંદર ગ્રંથ છે, બહુ મજાનો ગ્રંથ છે. આપણે હેમેન્દ્રભાઈને રિક્વેસ્ટ કરવી પડશે બુકની અરેન્જમેન્ટ માટે. હા હાજી. કેમ કે ગુરુદેવે જે ઈચ્છા રાખી છે આપણા માટે આ ગ્રંથનો સ્વાધ્યાય માટેની કરવાની, અદભુત છે. હમણાં પૂરતી મારી રિક્વેસ્ટ છે કે બધા ચાર પાંચ પાના દર વખતે પ્રિન્ટ કરીને સાથે રાખે તો વધારે સરળ પડશે ગુરુવારે. હમણાં એમ કરવું તો ખરો, પણ મંગાવી લો ભલે. એમ રાખો ત્યાં સુધી ગ્રંથ હાથમાં ના આવે ત્યાં સુધી. ભલે એમ કરો, તો વાંધો નહીં. બરોબર. હાજી. બાકી કઈ? બાકી એક અનાઉન્સમેન્ટ કરવાની છે આપણને. જયેશભાઈ છે આજે? જયેશભાઈ ન હોય તો એના તરફ એના વતી એક કરું અનાઉન્સમેન્ટ કે આવતા શનિવારે અને રવિવારે સાંજે 8 વાગે. આ જયેશભાઈ છો? યા પ્રદીપભાઈ, જય જીનેન્દ્ર, કેમ છો? હા બોલો સાહેબ. હા, બસ એ જ વિનંતી હતી કે આવતા ફ્રાઈડે અને સેટરડે બંને દિવસે સાંજે 8 વાગે દરલાબેન દોશીનું સ્વાધ્યાય છે. બધાને જોડાવા માટે અમે ઈમેલ મોકલીશું.
અને ખાસ ગિરીશભાઈ ને ખૂબ આભાર, સરસ રીતે દર રવિવારે ચાલે છે, સોમવારે પણ ચાલે છે, તો ખૂબ ખૂબ આભાર. અને આ રીતે આપણે ચાલુ રાખીએ બધું, એ જ કહેવાનું છે. અને આપણા ગિરીશભાઈ ના સ્વાધ્યાય પણ સોમવારે અધ્યાત્મ સાર છે, પછી હસેન્દ્રભાઈ, પછી રમેશભાઈ, પછી પાછા ગિરીશભાઈ ગુરુવારે 8 વાગે, એ બધાની માહિતી મોકલતા રહેશો. બરાબર છે, બોલો બીજું કઈ? પાછું હવે ગિરીશભાઈ પર. હવે કોઈને પ્રશ્ન હોય તો લે, નહીં તો પછી અંત મંગલ કરીએ. કોઈને છે પ્રશ્ન? અને મ્યુટ થઈ જાય, બધા અવાજ આવે છે ખોટો. મને છે એક ક્વેશ્ચન. હા બોલો બેન. પ્રણામ. અચ્છા, આપણે પદાર્થનું જ્ઞાન, પ્રમાણ, પ્રમેય બધું બોલ્યા ને, થોડુંક એમાં મને સમજ નથી પડી બહુ. કોઈ પણ પદાર્થનું જ્ઞાન કરવું હોય તો પદાર્થના બધા આસ્પેક્ટ્સ, બધા પાસા ને આધીન છે, અને એ પદાર્થની અંદર પ્રમેયત્મ નામનો ગુણ હોય તો આપણે એનું જ્ઞાન કરી શકીએ. એક દાખલો આવે, આકાશ કુસુમત. આકાશમાં ફૂલ ના હોય, ખરું? આકાશમાં ફૂલ ના ઉગે તો એ અસ્તિત્વ ધરાવતા નથી. માટે એની અંદર પ્રમેયત્વ નામનો ગુણ નથી, માટે આપણે એનું જ્ઞાન ન કરી શકીએ. પ્રમેયત્વનો એનો મતલબ શું છે એક્ઝેક્ટલી? એટલે કોઈ એનામાં એક ગુણ એવો, દરેક દ્રવ્ય છે ને એમાં 6 સામાન્ય ગુણ હોય, એમાંનો આ પ્રમેયત્વ છે. દરેક દ્રવ્યની અંદર એ બીજાના જ્ઞાનનો વિષય બની શકે એવો એક ગુણ હોય છે, માટે એ તમારા જ્ઞાનનો વિષય બની શકે છે, તમે એને જાણી શકો છો. જો એનામાં એ ગુણ ના હોય તો તમે એને જાણી ના શકો. એને દાખલો આપ્યો, આકાશ કુસુમબદ્ધ. આકાશમાં ફૂલ ના હોય, ફૂલ ના ઉગે, સમજાય? દેટ મીન્સ કે એ પદાર્થ છે જ નહીં, રાઈટ? તો એનું જ્ઞાન તમે કેવી રીતે કરી શકો? જે પદાર્થ નથી એનું જ્ઞાન કેવી રીતે કરી શકો તમે? એટલે ત્યાં કીધું કે જેનું નામ છે એનું જ્ઞાન કરી શકાય તમે, જેનું નામ જ નથી. એ પદાર્થની અંદર એક એવો ગુણ છે કે જે ગુણને આધારે આપણે જાણી શકીએ, બીજાના જ્ઞાનનો એ વિષય બની શકે છે, બીજા એને જાણી શકે છે. બીજાને જાણવું હોય કોઈ પદાર્થને, તમારે કોઈ પદાર્થને જાણવું હોય તો પદાર્થ હોવો જોઈએ, નહીં તો તમે ના જાણી શકો. બીજા બે પ્રશ્નો આવ્યા છે, એક હેમેન્દ્રભાઈ નો છે. હેમેન્દ્રભાઈ બોલો સાહેબ. ઈશભાઈ જય જીનેન્દ્ર. પ્રશ્ન નથી, એક તો પેલા મિચ્છામી દુકડમ કહેવાનું છે કે મારે ઉઠવું પડેલું ફોન લેવા માટે, અને સમય પછી લીધું તો મિચ્છામી દુકડમ ગીરીશભાઈ. અને બીજું, આપણે પુસ્તક નો ઓર્ડર આપણે જો ત્યાંથી ડિસ્પેચ થતી હશે તો આપણે લગભગ 60 પુસ્તક નો આપણે ઓર્ડર અત્યારે આપી રહીશું ત્યાં આગળ, બરોબર? એટલે એનાથી વધારે મંગાવી છે કે 60 પુસ્તક આપણને? 60 ગણા હમણાં 60 મંગાવો. 60, ઓકે. હાજી, ચોક્કસ, ગુડ. અને બીજો પ્રશ્ન તો દીનાબેન ને. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. હાજી બોલો બેન. આજે પ્રમાણ દરેક દ્રવ્યમાં 6 સામાન્ય ગુણ હોય, રાઈટ? ઓકે. અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ, અગુરુ લઘુત્વ, અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ, અગુરુ લઘુત્વ,
પ્રમેત્વ નામનો ગુણ જે છે એનાથી એ દ્રવ્ય બીજાના જ્ઞાન નો વિષય બની શકે, ધેટ મીન્સ કે બીજા જાણી શકે. બરાબર, થેન્ક યુ. દરેક દ્રવ્યમાં હોય, જીવ હોય કે અજીવ હોય. હર્ષાબેન, તમને પ્રશ્ન છે, તમે અનમ્યુટ કરાય પોતાને. ઓકે, પ્રણામ ગિરીશભાઈ. આપણે એક સવાલ એ હતો કે એટલે પ્રમેયત્વ એટલે એ જાણવાની શક્તિ. નહીં, જાણવાની શક્તિ નહીં તો એ નહીં, જાણવાની શક્તિ નહીં. જાણવાની શક્તિ તો જ્ઞાન, જેનામાં જ્ઞાન હોય ને, જીવ માત્રમાં હોય, બીજામાં ના હોય. બરાબર. જાણવાની શક્તિ જીવમાં હોય, જડમાં ના હોય. તો આ પ્રમેયત્વ જીવ અજીવ બંને ને છે? હા, બધા દ્રવ્યમાં, છ દ્રવ્યમાં, પાંચ દ્રવ્યમાં. એકચ્યુઅલી છ દ્રવ્ય તો નહીં ગણતા, પાંચ દ્રવ્યમાં. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, ઉદ્ગ્રાસ્તિકાય અને જીવાસ્તિકાય. બરાબર. પાંચે દ્રવ્યની અંદર પ્રમેયત્વ ગુણ હોય, છ દ્રવ્ય હોય, છ છ ગુણો હોય. બરાબર, બરાબર, થેન્ક યુ. પછી હવે કોઈને પ્રશ્ન છે બાકી? નથી તો મંગલાચરણ કરીને પછી આપણે બધા પ્રણામ કરીએ ગિરીશભાઈ ને. અંત મંગળ કરીએ, મંગળાચરણ નહીં. આમ સોરી, અંત મંગળ, મારી મિસ્ટેક. હાજી, ચાલો. સર્વ મંગળ મંગલ્યમ, સર્વ કલ્યાણ કારણમ, પ્રધાનમ સર્વ ધર્માણમ, જૈનમ જયતિ શાસનમ, સદગુરુ દેવ કી, મહાવીર સ્વામી. જય જય ઉતાવળ નહી કરતા. જય જીનેન્દ્ર, હેમેન્દ્ર ને રેખા દોશી. જય જીનેન્દ્ર, અજવાળામાં રાખો તો વધારે સારું. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. અવસાને રમેશ પઠારી. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. કાશ્મીરા. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. બીના સેન્દ્ર પાયલાગુ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. પ્રદીપ. હાજી, જય જીનેન્દ્ર. Father's Day is on 21st of June. હા, મને વિક્રમ દોશી નામ આવ્યું, ક્યાં ગુમ થઈ ગયા. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. હું કાશ્મીરા બોલું છું, પાઈ લાગુ. જય જીનેન્દ્ર. મમ્મી ને યાદ કરજે. ચોક્કસ. મીનાબેન, કેવું પડ્યું? માન થી બોલાવું છે. હસ્મિતા ચંદ્રકાંત. હાજી, જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જ્યોતિ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. ગિરીશભાઈ, જય જીનેન્દ્ર. હા, જય જીનેન્દ્ર. સુતાબેન, મણિભાઈ, પરવાડી. હાજી, હેપી ફાધર્સ ડે. હે, હેપી ફાધર્સ ડે. હાજી, વાર છે. નેક્સ્ટ વીક છે. જય જીનેન્દ્ર ભાઈ, કેમ છો? જય જીનેન્દ્ર. બસ, ફાધર્સ ડે ઇઝ નેક્સ્ટ સન્ડે. જય જીનેન્દ્ર. ઓ, જય. 21 તારીખે છે ફાધર. ના ના, બીજો સન્ડે હોય ને. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. પ્રણામ. હર્ષા બોલું છું. જય જીનેન્દ્ર.
जय जिनेन्द्र गुरु जी योगी एन आनंद जय जिनेन्द्र गिरीश भाई जय जिनेन्द्र पूनम भाई ने जय जिनेन्द्र जय जिनेन्द्र गिरीश भाई जय जिनेन्द्र अंजना जय जिनेन्द्र कुसुम भाई जय जिनेन्द्र जय जिनेन्द्र गिरीश भाई ओ निखिल भाई डॉक्टर निखिल भाई दोषी रूपा बेन निखिल भाई जय जिनेन्द्र गिरीश भाई आनंदी रसिक भाई जय जिनेन्द्र जिनेन्द्र गिरीश भाई मम्मी जय जिनेन्द्र जय जिनेन्द्र प्रणाम धीरे नरे जय जिनेन्द्र दीपिका जी मैंने बोलवा ना पूरी थी यार म्यूट थी यार गिरीश भाई प्रणाम कितना छू पहला गुशु जय जिनेन्द्र गिरीश भाई जय जिनेन्द्र भाई मैं गोरंग भाई जय जिनेन्द्र हां जी जय जिनेन्द्र जय जिनेन्द्र गिरीश भाई प्रणाम जय जिनेन्द्र जय जिनेन्द्र गिरीश भाई जय जिनेन्द्र सीतारण रूपा जय जिनेन्द्र शतमासो और प्रोफेसर रूपा भी गई भूल ही जाओ जय जिनेन्द्र जय जिनेन्द्र गिरीश भाई माला महेश हां जय जिनेन्द्र महेश जय जिनेन्द्र गिरीश भाई इला बात करू छु पगे लागू छु बराबर छे सातमा तबे सारी छे आप सातमा आशो हां जी बस बराबर छे जय जिनेन्द्र अंकल हां जय निकिता ने अंकित सातमा हां देव गुरु बस बराबर छे जय जिनेन्द्र गिरीश भाई हर्षिता बोलू छु हां जी हर्षिता बहन जय जिनेन्द्र बराबर छो जय जिनेन्द्र हां सारू छे बराबर जय जिनेन्द्र गिरीश भाई जय जिनेन्द्र उर्वशी बोलू छू पगे लागू छू जय जिनेन्द्र खातामा छू हां देव गुरु बस बराबर जय जिनेन्द्र गिरीश भाई हां लीला बेन जय जिनेन्द्र केम छो बस सारू छे दर्शन ने प्रीते पण तमने प्रणाम कीधा छे दर्शन ने प्रीते पण तमने प्रणाम कीधा छे थैंक यू थैंक यू साता मारी हां तबियत सादी छे ने हां जी हां जी ओके તમે બરોબર છો ને હા બરાબર છે બસ હવે વાટ જોઉં છું ક્યારે અહીંયાથી નીકળવા મળે હું પણ રાજી છું હા એટલા કામ બાકી પડ્યા છે બીજે બધે થઈ જશે હા ના ના થઈ જશે એ તો હા હા બસ સાતા મારે જો તમે જય જિનેન્દ્ર ગિરીશ પ્રણામ રાકેશ બહુ ઊંચો છે હવે આજે તો નીકળી રૂપા નથી હતા કોલંબસ ના બધાને મેલ મોકલી હતી એટલે અચ્છા અચ્છા જય જિનેન્દ્ર ગિરીશ ભાઈ હા રૂપ પ્રણામ ઓ દીપિકા દીપિકા જય જિનેન્દ્ર જય જિનેન્દ્ર સાતમા તમે હા દેવગુરુ પસંદ અચ્છા બરોબર ઓકે સાતમા દીપિકા દેવગુરુ પસંદ જય જિનેન્દ્ર ગિરીશ ભાઈ વિરેન્દ્ર બોલું છું થેન્ક યુ પ્રદીપ ભાઈ જય જિનેન્દ્ર બેન અંધારામાં છો તમે પાછળથી લાઈટ આવે છે હા એવું નહીં કરવાનું વિરેન્દ્રભાઈ નું મોઢું પણ નથી દેખાતું નહીં કરવાનું કે મોઢું દેખાડવા પણ ન રહે બધા પ્રકાશ તમારી તરફથી આવે છે દેખાવું જોઈએ એમના તરફથી પ્રકાશ આવે તો એટલા એ તો મને દેખાય છે મારે નથી દેખાવું
મજે એકે રીતે દેખી શકે આપણે તો મીનાક્ષી બેન પણ આવે છે બોલો હે મીનાક્ષી બેન ચોકસી પણ આવે છે આજે શું વાત છે કે છે એક તો આવે કઈ બોલે ત્યારે ખબર પડે મીનાક્ષી બેન કઈ બોલો એ તો ચૂપચાપ બેઠા છે હાથ જોડીને શી મે હેવ મ્યુટેડ હરસેલ્ફ પ્રોબ્લેમ નો શી ઇઝ શી ઇઝ નોટ મ્યુટેડ જય જીનેન્દ્ર ગિરીશભાઈ દેખાતા નથી દીપિકા દેખાયા કરે છે દીપિકા હવે કરે છે ને એટલે બીજા કોઈ બાકી રહી ગયું હવે જય આશા વાત કરું છું જય ગિરીશભાઈ આજે ટાઈમ મળી ગયો ને આજે હા ભગવાનની કૃપા સરસ સાતમા હા એકદમ બરાબર તમે સાતમા ને પગે લાગું છું થેન્ક યુ જય જીનેન્દ્ર પ્રદીપભાઈ ને ગિરીશભાઈ બંને ને ખાસ ખાસ જય જીનેન્દ્ર પાછું ગિરીશભાઈ ના હાથમાં સોંપી દઈએ હવે ગિરીશભાઈ સ્થાયી થઈ ગયા રજા આપશો ચાલો સર્વ મંગલ મંગલ્યમ સર્વ કલ્યાણ કારણ પ્રધાનમ સર્વ ધર્મણમ જૈનમ જયતિ સદગુરુ મહાવીર સ્વામી જય પૂર્વશી બેન સાતમા હશો જય જીનેન્દ્ર બબલુ ક્યાં છે બબલુ બબલુ છે પણ હવે હમણાં મોડું થશે કાલે કાલે બતાવી બંધ કરું છું હવે અને પ્રદીપભાઈ હા બોલો સાહેબ મેઇનલી આ એક મેસેજ આપણા આ WhatsApp ગ્રુપમાં બી મોકલી દેજો હા જી અમે એવું કરીએ છીએ હા તમે મોકલો છો પણ જસ્ટ યાદ કરાવું એટલે આપણે રેગ્યુલર કરતા રહીએ ખરેખર આપણે બીજા ગ્રુપને મોકલવાની જરૂર છે શિકાગો હું હવે શિકાગો તો મોકલેલું છે પણ હવે સાન્ડિયાગો સાન ફ્રાન્સિસ્કો ફિનિક્સ ત્યાં બી આપણા લોકોને મોકલવાનું શરૂ કરી ન્યૂજર્સી ન્યૂ જર્સી ને કદાચ ન ફાવે કારણ કે 3 કલાક ના ટાઈમ ડિફરન્સ ને કારણે સાંજનું હોય
દેરાસર માં દર્શન કરવા માટે હજી કયા બે દિવસ છે તમે જરા રિફ્રેશ કરી દો ને. એક જ દિવસ અત્યારે કિશોરભાઈ આપણે થોડા દિવસ માટે બે દિવસ રાખેલા મંડે અને થર્સડે, પણ પછી ચેન્જ અત્યાર પૂરતું આપણે સન્ડે મોર્નિંગ 10-12 છે અને તમે રિઝર્વેશન કરી શકો છો. અને અમારી એટલે સન્ડે મોર્નિંગ 8 અને સન્ડે મોર્નિંગ અને સન્ડે ઇવનિંગ એક જ દિવસ છે. અને આ આ વેન્સડે આપણી ઈસીની મીટિંગ છે, એમાં ડિસ્કસ કરીશું. અને મારી અંદરની અંતરની ઈચ્છા છે કે આપણે હવે થોડું એક્સપાન્ડ કરીએ, પણ જોઈએ ઈસી ની મેજોરિટી શું કહે છે. ઓકે. અને બીજો કિશોરભાઈ તમે પૂછ્યું છે તો કહું છું કે આપણી આરતી છે ને બે દિવસ છે અઠવાડિયામાં, વેન્સડે ઇવનિંગ અને સન્ડે ઇવનિંગ આરતી. ઓકે. આ બધા જ લાભ પહેલેથી રિઝર્વ કરીને આપણે કરાવીએ છીએ, એટલે લોકોને રિઝર્વેશન કરાવી દે અને એ પ્રમાણે જાય. સાડા સાત નો છે, પણ જે દર્શન નો દિવસ જે છે સન્ડે મોર્નિંગ 10-12 અને સન્ડે ઇવનિંગ 4 PM to 6 PM. અને આપણે અમરેશને ફોન કરવાનો જયજીનેન્દ્ર? ના, તમે ઓનલાઈન જઈને રિઝર્વેશન કરાવો. આપણે વેબસાઈટ ઉપર રિઝર્વેશનની એની છે એ લિંક, એમાં પહેલેથી અને 15-15 મિનિટના સ્લોટ છે. ઓકે. તો તમે 10 મિનિટ સુધી આપણે દેરાસર લોકો રહી શકીએ, 5 મિનિટ આગળ પાછળની આવવા જવાની ને કરવાની રાખી, બીકોઝ જસ્ટ ફોર સેફટી ઓફ અવર કમ્યુનિટી મેમ્બર્સ. ટ્રુ ટ્રુ, વેરી ગુડ. અને બીજું હવે આ બધા આપણા કમ્યુનિટી મેમ્બર્સ, આપણા મુમુક્ષુઓ અત્યારે ઓનલાઈન છે, તો એક બીજી પણ વિનંતી છે કે તમને જે કોઈને ફાવે એવું હોય અને જો આપી શકો વોલન્ટિયર ટાઈમ, તો વી આર લુકિંગ ફોર વોલન્ટિયર્સ ઓલસો, કે જે દિવસે આ પૂજા દર્શનનો દિવસ હોય તો કલાક બે કલાક માટે ત્યાં દેરાસર ઉપર હાજર રહીને જે આવતા હોય એ લોકોની વ્યવસ્થામાં મદદ કરી શકો, તો આઈ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ ધોઝ હુ કેન મેક ઇટ. હેમેન્દ્રભાઈને અથવા મહેન્દ્રભાઈને જરા જણાવજો, તો અમે તમને આમાં ઇન્ક્લુડ કરી શકીએ વોલન્ટિયર તરીકે. અને હવે ગિરીશભાઈ આવી ગયા છે, આપણે ગિરીશભાઈને બીજો કોઈ વધારે ટાઈમ નહીં લઈએ, પણ થેન્ક યુ વેરી મચ ગિરીશભાઈ. જય જીનેન્દ્ર અને ગુડ મોર્નિંગ. સાતમાં છો ને? દેવગુરુ પાસે એક જ મિનિટ. તમે તૈયાર થતા ત્યાંથી અમે એ ટાઈમનો થોડો ઉપયોગ કરી દીધો. હા હા, ભલે ભલે.